स्थिता नमस्तस्ये 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 नमो नमः जेने दिव्यस्तवो वडे स्तविरह्या सूर्याग्निवा वादला जेना मंत्र पुराण शास्त्र भजनो गाये ऋषि व्याकुला योगी ध्यान धरी अने संयम करी जेनी करे वंदना जेनो पार न कोई पामिया हे देव ने वंदना हे महादेव ने वंदना जय भोलिया जय सियाराम। सरदारपुर ने आंगणे आजनी आ सलोणी सांज हृदयस्थ रावत बापाना संस्मरणों ने वागोळवा माटे अने एमना पुस्तकनु विमोचन करवा माटे आपणे सौ भेगा मळ्या छे। कदाच गुजरातनो आ पहेलो कार्यक्रम हशे जे 4:45 शुरू थतो होय અને થોડીક હરખી એકારે તાલી પાડો તો એકારે પાડજો એટલે જેટલા આવ્યા આપણે બધા જે 4:45 આમાં અડધો અડધ જાગવાવાળા છે અને એક ટ્રેક્ટર ભરીને આખા કલાકારો આખા બધા જ આખા ગુજરાતમાં છે તમે ગોતી જાઓ એક ટ્રેક્ટર ભરાય એટલા કલાકારો હે બસ કે એક ફ્લાઇટ ભરાય એટલા બરાબર છે આખું એક પ્લેન ભરાય જેટ એરવેઝનું એટલા કલાકારો આજે રાવત બાપાના નામે ચંદુભાઈ અને હરદેવભાઈના પ્રેમના તાતણે પૂજ્ય બાપુની પ્રેરક ઉપસ્થિતિ થવાની હોય અને આ કલાકારો જે બધા આમાંથી અને બધા જે હામાં બેઠા છે એકવાર બધાને જોરદાર તાલના ગડગડાટથી વધાવો એક એક જણો આખી આખી રાત બોલી શકે એવા બધા હામાં બેઠા છે અને મને ચંદુ મામાએ જે હુકમ કર્યો છે એટલે હું બધાને યાદ ખાલી કરી લઉં અહીંથી પહેલાં આદરણીય હેમંતભાઈ ચૌહાણ ઉપસ્થિત છે નામ લઉં એટલે તાલીઓના ગડગડાટથી આ વધાવશો આદરણીય મેરાણભાઈ ગઢવી ઉપસ્થિત છે આદરણીય ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત છે આદરણીય ભાઈ ગુણવંત ચુડાસમા ચંદ્રેશ ગઢવી રસિક બખતરિયા વાલભાઈ આહિર માયાભાઈ આહિર વિમલ મહેતા રામભાઈ બારોટ ભરતદાન ગઢવી બિહારીભાઈ ગઢવી નારાયણ ઠાકર સાગર મેસવાણીયા જીતુભાઈ દાદ ગઢવી જીતુભાઈ સોની નિરંજનભાઈ પંડ્યા અને બાલુભાઈ બારોટ આ બધા કલાકારોને એકવાર જોરદાર તાલના ગડગડાટથી અને હવે મારે જેમને આજનો બાપુ પધારે એમના ગણપતિમાં જ બરાબર બાપુ આવી જાય એવી પૂરી શક્યતા છે આમાં ટાણા હોર ગોઠવાઈ ગયા એની જ મજા છે ઘણા હાઠ હાઠ વરે લગી નથી ગોઠવાતા અમારો કોઈ ધડો ન કર્યો તારો ધડો કરે રામો પીર એટલે ગોઠવાઈ જવાની મજા છે મારા વાલા આ ધરતી ઉપર કેટલા બધા અવતારો થયા આપણે બધા આ ભારતની ભૂમિ ઉપર જ્યાં જૈનમાં છીએ આ બધા જ અવતારોમાં એક એક અવતાર દીઠ એક એક વ્યક્તિ પૂજાણા છે પણ એક જ કુટુંબ એવું છે કે જે આખા કુટુંબની પૂજા થાય બાપ તરીકે ભોળોનાથ પૂજાય દેવોની પાસે દૂતી રૂપાળા સગળા રીએ પણ ભેળો રાખે ભૂત જોને કૈલાસ વાળો કાગડા મજાદરના પાદરમાંથી જાણે કૈલાસને આમ તો દુહો કાગ બાપુનો પહોંચે દેવોની પાસે દૂધ એ તો રૂપાળા સગળા રીએ સ્મશાનમાં ક્યાંય કોઈ દી બોર્ડ મારેલું હોતું નથી કે આજે 365 દિવસમાં એક દિવસ રજા રાખવામાં આવે છે 24/7 365 દિવસ 365 દિવસ જે આવે એને વાલથી સ્વીકારે એવા બાપ તરીકે ભોળોનાથ પૂજાય ગંગબાર જટધાર મંડિયમ યાદયંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ કંગનંબુ જંગમુંડ માલિયમ શુલપાન હેપીનાગ સજ્જનમ ડાકડમરુ યવાજ ભજનમ આલવ્યાલ ખ્યાલકો ખલાવનમ કેહરી બિછાતકીન આસનમ આવા ભગવાન ભોળાનાથની પૂજા થાય શક્તિની પૂજા થાય માં ઉમિયાની પૂજા થાય સાઉથ બાજુ જાઓ તો અયપ્પાના કાર્તિકના મુરુગનના મંદિરો તમને જોવા મળે અને ધૂંધાળા દુઃખ ભંજણા એ ગણપતિને યાદ કર્યા વગર એ કંઈ કામ આપણું આગળ હાલે નહીં તો એવા વર્ષોથી ભજનના આરાધક પૂજ્ય કલ્યાણદાસ બાપુને વિનંતી કરું કે આવો બાપા
અને સાધુનો હક છે ભજનનો મારા બાબલિયા, અને આપ અમારા બધાયમાં જેટલા બેઠા છો એ બધાયના સિનિયર મોસ્ટ કલાકાર છો, તો આપની સૌની જોરદાર તાલના ગળગળાટથી પૂજ્ય કલ્યાણદાસ બાપુ ને વિનંતી કરું કે આજના આ રાવત બાપાના પુણ્ય સ્મરણમાં એમના સ્મૃતિ ગ્રંથના વિમોચન નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા હોય ત્યારે ગણપતિ વંદનાથી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ. હરી હે એ હરી પદવંદુ ગુરુ સાધકા પલ પલ કરું મે પ્રણામ ઓ તુમ સદગુરુ પ્રસાદ તે પ્રગટે નિર્મળ જ્ઞાન ગુરુ બતાવે રાહ કો સંત બતાવે સે ગોવિંદ ગુણ મેં રમી રહ્યો સોય તિનું સુખ દે ગુરુ બતાવે રાહ કો સંત બતાવે સેન ગોવિંદ ગુણ મેં રમી રહ્યો સોય તિનું ઉપદે દયાનંદ વિરલા લખે એ દયાનંદ દયાનંદ વિરલા લખે ટાળે ભવ જળતંત અવશ્ય વીલે સુંઢાળો રામ ગુણ પતિ દેવ સેવાય જી નહીં રે સુંઢાળો રે એવા માતા રે કહીએ રે જેના પાર્વતી એ હો દીદી એવા માતા રે કહીએ રે જેના પાર્વતી અરે હો ગરોથ રે સિંદોરની તમને સેવા ચડે રે એ હો દીદી
એવા ગોરો છે સિંધોરની હરી તમને સેવા ચડે રે અને ઓરી તમને ધરીએ રે કેડે રે કટાર
હરી ને શોભતી રે એ હોલી કહે રે માલ દે રે સુનો તમે ગત ગંગા તો એવા કહે રે માલ દે રે સુનો તમે ગત એ ઓ દી એ દી તમે પ્રથમ તો એ દી પાટે રે પધારો સ્વામી ગુણપતિ દે સેવા સેવી લે સુધારો રામા તમે ગુણપતિ દે સેવા રે જી નહીં રે સુધારો 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 પૂજ્ય બાપુના ચરણોમાં વંદન જય શિયારામ અને પધારેલા સર્વે સંતોના ચરણોમાં વંદન સરદારપુરને આંગણે આજે ઢળતી હાંજે આપણે બધા રાવત બાપાના સરસ મજાના મીઠી વેદના નામના પુસ્તકના સમર્થિત આવૃત્તિના વિમોચનમાં મળ્યા છીએ અને કલ્યાણદાસ બાપુએ સરસ મજાનું ભજન સંભળાવ્યું હોય ત્યારે મારે તો ખાલી એટલું જ કરવાનું છે કે બધા જ કલાકારોને વિનંતી કે એક એક ભજન આપણે ગાઈએ જેમ એમને રજૂ કર્યું તો બધાનો કંઈક બે બે મિનિટ અને જે વક્તા આવે એ 13 મિનિટ અને 3 સેકન્ડ બોલે અને ગાયક આવે એને 13 મિનિટનું ભજન કરવાની છૂટ પણ પછી ગગનગઢ ડબલ વાર ન કરે તો પહોંચી વળાય આનંદ કરતાં કરતાં એકાદ કલાકની આપણી આ યાત્રા અને ત્યારબાદ આપણે વિમોચનના વિધિવત કાર્યક્રમ તરફ પૂજ્ય બાપુના પ્રવચન તરફ આગળ વધીશું તો હું આદરણીય મેરાણભાઈ ગઢવીને વિનંતી કરું કે આવો મારા વાલા આપ સૌની જોરદાર તાળીના ગડગડાટથી મેરાણભાઈને વિનંતી કે એમને મોજ આવે એવી વાત 13 મિનિટ અને 3 સેકન્ડ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકરમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશવાસમ ભજેહમ નિરાકારમ ઓકારમ ઓલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીતમેશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ પરમ વંદની પૂજ્ય બાપુ પૂજ્ય સદાનંદ બાપુ કુરડાથી પધારેલા બાપુ જયંતિરામ બાપુ ગોંડલ બાપુ અર્જુન ભારતી બાપુ આપ સૌ રાઉત મામાની પુણ્યતિથિ અને ગ્રંથનો લોકાર્પણના આ રૂડા અવસરે આપણે સૌ મળ્યા છીએ ત્યારે પૂજ્ય બાપુ આગળ બોલવું એ એક લોકસાહિત્યનો દોહો છે કે આમાં ભરેની હેલ અમે દરિયાને કામ દેખાડીએ. કમલભાઈ, આમાં ભરેની હેલ અમે દરિયાને કામ દેખાડીએ, આ રાણો રેલા રેલ તેથી બાધો ખંડ બોલી દઈએ, આમાં ભરીને હેલ અમે દરિયાને કામ દેખાડીએ.
એટલે પોતાના દરિયામાંથી ભરી અને જે બાઈ ગાગરમાં પાણી ભરીને પાછી દરિયાને બતાવે કે મારી પાસે પાણી છે, આ એવી બધી વાત છે. પણ ઈશ્વરદાસજી મહાત્મા જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા ત્યારે કીધું તો કશાં કરબ હું મહલ મહલ ગીર મેર કહાં વે કશાં ગાવ હું ગીત ગીત જહાં તમર ગાવે મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા ગાગે કશાં પખાળા પાવ પવિત્ર નખ ગંગ લાગે કી પોંભ ચઢાવા સિર પરે ન પાર જાત વ્રક નિજ ઘરે હવે રાજા ધીરાજ કી રીજવા કે કવ શંકર સેવા કરે કશાં કરબ હું મહલ મહલ ગીર મેર કહાં વે કશાં ગાવ હું ગીત ગીત જહાં તમર ગાવે. એવી બધી વાત છે. પણ જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી કે પાંચ જગ્યાએ અમૃત છે સાહિત્યમાં આપણે વાંચ્યું છે, જ્યાં સુધી વિચાર્યું છે ત્યાં સુધી પાંચ જગ્યાએ અમૃત છે. એક તો ભગવાન મહાદેવના મુગુટ માથે બીજનો જે ચંદ્રમા છે, યશ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો ઋષિ વ્યાળરાટ. ભગવાન મહાદેવના મુગટ માથે જે દ્વિતીયાનો બીજનો બાલચંદ્ર છે એમાં અમૃતથી છલોછલ ભરેલો એ ચંદ્રમા છે. અને જય જય મહેશ શંકર જડાલ કંદર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા કી રીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ ગખલકીશ રચના પ્રરોહ જય શંભુરુદ્ર શિવ જય ગણાધિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામ દેવ દેવ ફટ ફરા જીત જય કામ દેવ જય ગરલ કંઠ વિભગન જોગ ભવ ભર્ગ ભીમ વૈત્યક્ત ભોગ જય જય મહેશ શંકર જડાલ કંદર્પ જલંધર ત્રિપુર કાલ. એટલે ભગવાન મહાદેવના મુકુટ ઉપર જે ચંદ્રમા છે એમાં અમૃત છે, જનેતાના દૂધમાં અમૃત છે. આખરે એક જતા મારે કરોડું આખર નહીં કામના, પણ મારા મોઢાથી ઉતરું માં ત્યાં મારા કોઠાને ટાઢે કાગડા. જનેતાના દૂધમાં અમૃત છે. ત્રીજું સુરભિ પૈમાં, ગાયના દૂધમાં અમૃત છે. ચોથું અમૃતનું સ્થાન જો હોય તો સાધુના હૃદયમાં અમૃત છે. કારણ કે કોઈને કાળ કોપ્યો હોય તો કાળને એક બાજુ કરી દે, કારણ કે હું મહાકાળનો ઉપાસક છું. સાધુના હૃદયમાં અમૃત છે. અને પાંચમું અમૃતનો જો સ્થાન હોય તો કવિની કલ્પનામાં, કવિની કલમમાં અમૃત છે. કવિએ જેના કંઠમાં આરોપી હશમાળ એ મરે નહીં મહીપાળ, પછી જસ નામે જાંબુના ધણી. કવિએ જેના કંઠમાં આરોપી હશમાળ પણ એ મરે નહીં મહીપાળ, જસ નામે જાંબુના ધણી. પણ કવિ એટલે હીરાનો વેપારી છે. ભગત બાપુએ કીધું છે કે આંગણે તારે ભાઈ કોઈ નો ગાવે એ હીરાનો લેનાર જી, આંગણે તારે ભાઈ કોઈ નો ગાવે હીરાનો લેનાર જી, તો શેરી જવેરી ની ચાંદીન જાજે એ તું બકાલીને બજાર, વીરા તારે હીરાનો વેપાર જી, હીરાનો વેપાર તું તો જવે રાતનો જાણનાર, વીરા તારે હીરાનો વેપાર જી. અને કઈક મફતિયા ફરે બજારે બેસ જે રોકી તારા બાર જી, કઈક મફતિયા ફરે બજારે બેસ જે રોકી તારા બાર જી, પણ મોઢું જોઈને ખોલ જે તારા તિજોરી ના એ દ્વાર, વીરા તારે હીરાનો વેપાર જી. અને ઈ જ વાત મેઘાણીજી કે છે કે ખાપણ માં તોય ખતાવું પડશે ને તન હોશે તારા ખાક જી, પણ તોય શબદ ના એ તારા દીવડા રે હોશે પંથ ભૂલ્યા ની એ ગાક, ચલ મન શબદ ને વેપાર જી. શબદ કે રાંભઈ ફોદાગર ની હાલી જાય અણજાર જી,
એમાં ગગન કેડા એ જ ધૂંધળા રે નીરજ તણે એ ગંબાડ ચલ મન શબ્દ ને વેપાર જી એવા શબ્દનો વેપાર એવી કવિતાની પણ પૂજ બાપુને જે ગમે છે એક છંદ ગાય અને મારી વાતને હું હજી કે 7 મિનિટ છે બોલો પણ રાવણ ભગવતી જાનકી સાથે વાર્તાલાપ કરવા માટે ઘણા પ્રયોગો કરે છે ભગવતી માં જાનકી રાવણ સાથે વાર્તાલાપ કરતા નથી માલવા નામના મંત્રીને એમ કીધું કે કયો એવો ઉપાય બતાવો કે જાનકી મારી સાથે વાર્તાલાપ કરે કે હે મહારાજ લંકાધીશ આપ તો ધારો એવા રૂપ લઈ શકો છો તમે એકવાર રામનો રૂપ લ્યો તો ભગવતી જાનકી તમારી સાથે વાત કરે અને જેમ આળોટો મારી અને રામ બન્યો પણ નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોપલંગ ભજામે તે પદામ ભજમ નકામિ નામ સ્વધામ મદમ નિકામ શામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ ગંજ લોચન બદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમામ પ્રભો પ્રમય વૈભવમ નિશંક ચાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મનુન્દ્ર સંત રંજનમ સુરારી વ્રંદ બંધજમ મનોજ વૈરિ વંદિતમ વજાતિ દેવ સેવિતમ આવો ભગવાન રામ અને પહેલું પહેલું પગલું ભર્યું એટલે આસુરી સંપત્તિના તમામ વિચાર વ્યાગ્યા અને એના બધા જ વિચાર રામના મંડી ગયા હોવા અને રામનો પહેલો વહેલો વિચાર એને આવે છે કે આ બધું તો ઠીક પણ મને આ બધા વિચાર આવ્યા ક્યાંથી પણ એને પહેલો વહેલો જે વિચાર આવ્યો કે ધન છોડ્યું રે લવજે સૌને વેચી દેજે લઈ લેજે ગરીબી ભાગ એકલો એ ચિરજીવ્યોને ધરડી ના છેડા દઈ દેજે કરી લેજે કાચી મઢુલી એકલો ચિરજીવ્યોને ધરડી ના છેડા દઈ દેજે કરી લેજે કાચી મઢુલી એકલો એટલે પેલો વેલો વિચાર આવ્યો ક્યા ભાઈ કુબેરજીને જઈને મનાવું રે એની ગાદીએ આવે પણ લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે રામનું એ રૂપ ધર્યું ત્યાં તો રે મને આવાય સંકલ્પ આવે આવાય સંકલ્પ આવે રે મારા આત્માને અંગકળાવે રામનું એ રૂપ ધર્યું ત્યાં તો રે મને આવાય સંકલ્પ આવે અને ખોટો ખોટો હું તો રામ બનો ત્યાં મને હાથો હૃદયમાં આવે પણ સીતાજીની હા મજા જોઉં છું મોની ગસ કથકાગ પંચકમ પન લગ્યો ને હરબી રંજ ગમગી નગર ચંડી સુકો ઉપકાર નસુર સર ધોમ નિકાર કર ખડક દર એક ભકિત ગન નસુર ચકિત થર થર ચરા થર તંબ ભૂમિ ભઈ થકિત લોલ ચાલ સાય લર થર વાત કરત ન વહન જંપ ગયે સકલ તત ને જળ બ્રહ્મ વ્રંદ વિકલ મેર ગિરિ ભય સુકલ પલ બ્રહ્માંડ ગાંડ હાલ બાલ અને વિપુલ જોંડ જોંડ નર ફેલ જર ચા મુંડ રક્ત ભાઈ મુંડ સર કરન ખંડ ગસી તોલ કર કડડ દન કડકડત ખબર ગાન હદરન ખડ કર જળ ધન ગાન જળ પડત ગડડ ભયંકર સીતાજીને હામો જ્યાં હું જોઉં છું વિચાર તો કરો ભગવતી જાનકીનું ચરિત્ર કેવું હશે કે ખોટો ખોટો હું તો રામ બનો ત્યાં મને હાચર દામાવે અને કાગ સીતાજી મને કાગ સીતાજી મને માવડી ભાષે મારા વિષય વણ
સિંહ જાવે રામનો એ રૂપ ધર્યું ત્યાં તો રે મને આવાય સંગ આદરણીય દિલીપભાઈ સંગાણીનું સ્વાગત છે. આપણા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુનું પણ સ્વાગત છે. ઇન્દ્રનીલભાઈ આવો બાપુ પાસે. પૂજ્ય જયંતિરામ બાપુ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. સદાનંદ બાપુનું પણ સ્વાગત છે, ભારતી બાપુનું પણ સ્વાગત છે, અને ગોંડલ સ્ટેટ જ્યોતિન્દ્રસિંહજી પધાર્યા છે, એમનું પણ એકવાર જોરદાર તાલના ગડગડાટથી. મિરણભાઈ સરસ મજાની વાત યાદ કરાવી, ભોળાનાથને યાદ કર્યા, રાવણને યાદ કર્યો, અને ભોળાનાથને યાદ કરીએ એટલે કાયમને માટે કેટલી બધી કવિતાઓ સહજમાં યાદ આવે. આપ બાપુ પધાર્યા, બાપુ માટે આમ સેજે એમને ગમે એવી વાત નહીં, એમના કોઈ વખાણ કરે, પણ માયાભાઈ બાપુને જ્યારે હું મળું ત્યારે મને એક શેર કહેવાનું મન થાય કે લફ્ઝો સે ફતહ કરતે હૈ હમ સબ કે દિલો કો, લફ્ઝો સે ફતહ કરતે હૈ હમ સબ કે દિલો કો, યે એક એસે બાદશાહ હૈ જો ફૌજ નહીં રખતે. એટલે ફૌજ એમની પાસે છે એ બેરખાવાળી છે, બંદૂકવાળીની જરૂર નથી. ત્યારે એ બાપુના ચરણોમાં જેને કદાચ એમ કહી શકાય કે ગુજરાતના આટલા કવિઓ, આટલા કલાકારો અને આટલા સર્જકોનો થાક ખાવાનું ઠેકાણું એટલે માત્ર ને માત્ર તલગાજડા, કે જેણે અમને બધાને આમ ભેગા કર્યા બાપુની કથાએ, બાપુના તલગાજડાના હિંચકે આટલા કવિઓ અને કલાકારો અને પૂજ્ય સંતો તો જોડાયેલા જ છે, પણ કહેવાનો અર્થ કે આટલા કવિઓ અને કલાકારો ક્યાંય ભેગા થતા હોય તો એ પૂજ્ય બાપુ અનન્ય પ્રેમ કરે છે. બાકી અમારી શું હેસિયત, મેરાણભાઈએ કીધું એમ કે અહીં બાપુ સામે બેસીએ એટલે પછી હા ગડથલ જેવું થાય, બોલ્યાથી બકવા તણી અને મને બહુ લાગે છે બીક, બોલ્યાથી બકવા તણી અને મને બહુ લાગે છે બીક, જાજાથી થોડું ઠાવકું પણ જો બોલાય તો ઠીક. એ ભગવાન ભોળોનાથ આ ભાઈભાઈ પહેલાં કાગબાપુનો એક દુહો બાપુ યાદ કર્યો કે દેવાન દેવોની પાસે દૂતી રૂપાળા સઘળા રીએ પણ ભેળોય રાખે ભૂત જોન કૈલાસ વાળો કાગડા. એ શંકરદાન દેથાને મારી યાદ કરવા પડે, લીમડીના રાજકવિ જે એમ લખે અંતર તણી વાતો યકથની ક્યાંય કહી જાતી નથી, અંતર તણી વાતો યકથની ક્યાંય કહી જાતી નથી, વ્યવહાર નીન પતિ વિઘટતે પણ સહી જાતી. ક્યાં જઈ કથા કહું સાંભળે ગુણ કોણ દુઃખ હરનાર છે, ઓ શિવ યો શંભુ હવે યે કો તુહી આધાર છે, યે કો તુહી આધાર છે, યે કો તુહી આધાર છે. કવિને આર્ષ દ્રષ્ટા કીધો છે બાપુએ, જ ક્યાંક એમના પ્રવચનમાં કીધેલી વાત ખાલી આ તકે યાદ કરાવું છું કે જેથી નર્મદા યોજનાના સરકારે પાયા નહોતા નાખ્યા એના 50 વર્ષ પહેલા કવિ નર્મદને સુરતની ધરતીમાંથી દેખાઈ ગયું હતું કે જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત. હા આ કોઈ સરકારી વિષય તો પછી આવ્યો, પણ નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે આવું કવિ તો 100 વર્ષ પહેલા લખી નાખે છે. વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત પહેલા નરસૈયો લખી નાખે છે કે વૈષ્ણવ જન તો એને કહીએ, કવિને આર્ષદ્રષ્ટા કીધો છે. અને એમાં લીમડીના કવિ શંકરદાનજી આ વાતને અત્યારની વાતને આઝાદી પછી હું થવાનું છે આની વાતને કેવી રીતે ટાંકે છે, કારણ શું છે આ બધાનું. બ્રહ્મત્વ ગયું બ્રાહ્મણ રહ્યા, શાસ્ત્રત્વ ગયું ક્ષત્રિય રહ્યા, બ્રહ્મત્વ ગયું બ્રાહ્મણ રહ્યા, શાસ્ત્રત્વ ગયું ક્ષત્રિય રહ્યા, વૃત્તિ ગઈ વૈશ્યો રહ્યા, સેવા ગઈ શૂદ્રો રહ્યા, શ્રુતિ પંથ વર્ણાશ્રમ ધર્મ પર અકથ અત્યાચાર છે, ઓ શિવ યો શંભુ હવે યે કો તુહી આધાર છે, યે કો તુહી આધાર છે, યે કો તુહી આધાર છે. એ ભોળાનાથ આમાં તો એક તારો આધાર છે, એટલે તો તમે જુઓ ફિલ્મોમાં આજની એક આખી જનરેશન બેઠી છે અને ખબર છે કે બરાબર બંદૂક પાછળ કોઈ મૂકે એટલે હેન્ડ્સ અપ આવે છે, બે હાથ ઊંચા કરી દેવા પડે. આ ફિલ્મોમાં તો પછી આવ્યું, આપણા વડવાઓને 50 વર્ષથી જુઓ મહાદેવની સામે બે હાથ ઊંચા કરીને નમક પાર્વતી પતે હર 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 મહાદેવ,
હર આપણે બે હાથ ઊંચા કરીને કરીએ છીએ. શું કામ? કારણ કે મહાદેવના ચરણોમાં બધું સમર્પિત હોય, ટોટલ અહીંયા સમર્પણ થઈ જાય એવા ભગવાન ભોળાનાથની. અને જય ભોળિયા પૂજ્ય રાવત બાપાની પણ શ્રદ્ધા મહાદેવ સાથે એવી જોડાયેલી છે. આજ ઘણી બધી વાતો કરવાની છે, પણ મને આમે મેં કીધું એમ સામેથી ચિઠ્ઠી આવી ગઈ બાપુ કે સંચાલન એ 30 સેકન્ડનું જ છે. આમાં આજનું સંચાલન તો આપને ખબર છે ને કેટલું બધું અઘરું બાપા, કારણ કે આ મંડળ જે આખું બેઠું છે એટલે એ 30-30 સેકન્ડના બે છંદ આવી ગયા. હવે હું ખાલી નામ બોલવાનું, અમારી હું એને છે એટલે આભાર. અને એ ચીઠી કોણે લખી હશે એ અક્ષરે ઓળખું છું, અક્ષરે ઓળખું છું બાપુ, તો કોઈ દી ન કહીએ. તો એટલે બાપુ આનંદનો દોર છે, આપણે ગામે ગામ ફરીએ છીએ એટલા બધા માણસોનો અનુભવ થાય. આમાંથી તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, આ બધું અહીં બેઠા બેઠા જોતા હોય, પછી અહીંની વાત અહીંયા ન કરી, અહીંની વાત અમારું કામ, અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો. આ હા હા, નિશાળમાં છોકરા ભણાવેલા જોરદાર. હમણાં બાપુજી એક છોકરા આવીને કે સાહેબ કે હૃદય કઈ બાજુ આવે? મેં કીધું ડાબી બાજુ. એ એમની જરાક નીચું આવે તો શું થાય? મેં કીધું એટેક આવે બેટા. એમ નહીં મને કે માર્ક કેટલા કપાય. મેં કીધું માર્ક કપાવવાનું તું કામ કે? મને કે મારાથી જરાક જઠર પાસે દોરાઈ ગયું છે. એને એટેકથી મુદ્દો જ નહોતો કે મારે જઠર પાસે દોરાઈ ગયું, કપાઈ કેટલા. એટલે આ બાળક છે ને એની તો એની પાસે. અને શિક્ષકો એ એટલા બધા આગ્રહ, એક શિક્ષકને લઈને હું ખબર કાઢવા શિક્ષકની ગયો, તો એને ગોલ બ્લેડરનું બાપુ ઓપરેશન કરાવેલું, પિત્તાશયનું ઓપરેશન કરાવ્યું. અમે તો જઈને બેઠા ને એટલે મેં પૂછ્યું, મેં કીધું શું થયું સાહેબ? એટલે ઓલા સાહેબ બિચારા હુતા ધીરુભાઈ કીધું કે ભાઈ પિત્તાશય કઢાયું. તો મારી બાજુમાં શિક્ષક બેઠા હતા ને એ કે બહુ કાંઈ મહત્વનું અંગ ન કહેવાય, 4 માર્કની ટૂંકનો પૂછાય છે. હવે ઓનું હચોડું અંગ વયું ગયું. આ હા હા, અને તને ટૂંક નોંધમાં જ પડ્યો હોય. એટલે અમુક માણસો વિષયની, અને અમુક માણસો આપણી આજુબાજુમાં એવા હોય જ છે જે પાણી ગાળીને પીતા હોય ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હોય. અઠવાડિયાના 6 દી ભગવાનને પ્રાર્થના કરતા હોય કે બાવળ, અઠવાડિયાના 6 દી બાવળ ઉગાડતા હોય ને પછી હાથમાંથી પ્રાર્થના કરે કે બાવળના કાંટાનો ફાલ નિષ્ફળ જાય. આવા માણસો વધતા જાય છે, એની વચ્ચે આવા પૂજ્ય સંતો છે. એ ક્યાંક કરુણાની, સત્યની અને પ્રેમની નદીઓ વહાવે છે. એટલે આ ધરતી ઉપર મને તમને રહેવાનું મન થાય, જીવવાનું મન થાય. પૂજ્ય બાપુના ચરણોમાં ફરી ફરીને અહીં બેઠેલા તમામ સંતોની સાથે વંદન કરી અને હેમંતભાઈને કહું કે આવો બાપલા, અને તમને મોજ આવે એવી સરસ મજાની ભજન સંતવાણી રજૂ કરો. આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી હેમંતભાઈ ચૌહાણ. આપણા રાવત બાપાની એક રચના આપની સમક્ષ રજૂ કરું છું. એ ભરોસે યાદ કરું છું ભાઈ, એ ભરોસે યાદ કરું છું ભાઈ, મારું તું હાંભળ છો કે નહીં, મારું તું હાંભળ છો કે નહીં. ગરુડ ગામી તું બોલો ગીતા માં સન્મુખ કરી સહી, ગરુડ ગામી તું બોલો ગીતા માં સન્મુખ કરે સહી. ચરણે આવે એને એ હું સ્વીકારું, ચરણે આવે એને હું સ્વીકારું, અમે બોલવાઈ ગયા છે ભાઈ, મારું આભળને કામ. એ સાચું હોય તો એ આવજે હામો, ખોટું હોય તો નહીં. સાચું હોય તો આવજે હામો, ખોટું હોય તો નહીં. મૂંગે મોઢે એ મરી જાઉં, મૂંગે મોઢે એ મરી જાઉં, તુને કહેશું નહીં અમે કઈ, મારું તું હાંભળ છો કે, મારું તું હાંભળ છો કે.
राह जोता ए रजनी आखी मारा हिब के आली गई। राह जोता ए रजनी आखी मारा हिब के आली गई। नकामाय में नाख्या नी सासा नकामा में नाख्या नी सासा तने नवराई मली नहीं ये तने नवराई मली नहीं। मारू तू हाँ भल छो ये नहीं मारू तू हाँ भल छो पण जो ने बंधाणो तू बोल थी अने वाली गोविंद गीता माय ए बोलो बदली जाय ए तो मारी रावू नकामी रावता। पण जो ने उजड़ थई गया पछी आव तो नटवार हाव न काम पण काई नथी मारे काम ए जोन राख थई गया पछी रावता। पण जोन गांडो थईन गोतता तू मलो नहीं महाराज ए नकी थई गयो नाराज ए तने केम हूँ रिजाऊ रावता। पण जोन मलवा आवे ने मावजी नकर कही देना पण जोन मलवा मलवायावने मावजी न करना कही दे नाथ अवे छोड़ी ने ए तारो साथ ए अमे रहिए क्या जय रावता। ए आही रखोरडे मलो उतारो अधरा ते ये भी थई आही रखोरडे मलो उतारो अधरा ते ये भी थई। जसोदाए तूने छातीए जिलो जसोदा जिए ये तने छातीए जिलो ए भावना भूलाई गई भावना भूलाई गई। मारू तू हाँ भल छो के मारू तू हाँ भल छो के नहीं। मनडू तारा ये चरणे चोटू अने थावानी हती ते थई। मनडू तारा चरणे चोटू खावानी हती ते थई। रावत कहे तने नहीं मेलू रेढो रावत के रावत के तूने मेलू नहीं रेढो मारी पाप ने पूरी दई। मारू तू हाँ भल छो के नहीं ए भरोसे याद करूं छूं भई भरोसे याद करूं छूं भई। मारू तू हाँ भर छो के मारू तू हाँ भर छो के मारू तू हाँ भर छो के। ए बोलो बोलो शिवजी बापा ए पड़ा मारे काल जे कापा
એ પગલા અમે માંડતા પાપા જકડા આડા કાળના જાપા બોલો રે બોલો શિવજી બાપા પડ્યા મારે કાળ જે કાપા એ ધારું રે નહીં ધ્રુજતા હૈયે શિવને કરતો સા નાથ કુમાના નહીં આવો તો બાપ થા શું બરબાદ ભરખી જાશે કાળી ગો ભાતા નઠારો છોડશે નાતા કે બોલો બોલો શિવજી બાપા પડ્યા મારે કાળજે કાપા તારો એક યાદ હારે આજ ઉભો છું રણ મેદાન તારા એક યાદ હારે એ આજ ઉભો છું રણ મેદાન ઘાયલ થઈને ઘૂમતો બાપા પ્રાણ ભલે ને જાય કોરહ મને તોય પિતા ના એ છોરું અમે માત સીતાના એ પોરહ મને તોય પિતાના છોરું અમે માત સીતાના મોત જજુમી એ મેળવી લેવો ભક્તોનો ભગવાન બીક નથી કોઈ થાય બદનામી ભલે દેહના દેવા દાન તાવે ભલે તેલ માતા એ રેશ તોય ગુણ લાગાતા એ તાવે ભલે તેલ માતા એ રેશ હવે ગુણ લાગાતા એ તર્ક કરે કોઈ દી ટાણે માણી શકે નહીં મોજ એ તર્ક કરે કોઈ દી ટાણે માણી શકે નહીં મોજ ખપી જાવું નથી એ ખાટી જાવું ખરી મે કરી છે ખોજ રાવત રે છે રોજ મજામાં એ શિવજી મારા આવશે હામાં કે બોલો બોલો શિવજી બાપા એ પડ્યા મારે કાળજે કાપા પગલા રે અમે માનતા પાપા એ જકડાયા આડા કાળના જાપા બોલો રે બોલો શિવજી બાપા એ પડ્યા મારે કાળજે કાપા એ પડ્યા મારે કાળજે કાપા તો ઠીક મેં કહ્યું બીજો કાર્યક્રમ ક્યાં શરૂ થયો હેમંતભાઈને એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો શંકરદાન દેથા ઉપર જ વાત ઊભી હતી બરાબર ને મહાદેવને પાસે યાદ આવ્યા એટલે ગ્રહી હાથ ગિરનાથ જટાધર મોહી જગાવો ગ્રહી હાથ ગિરનાથ જટાધર મોહી જગાવો આશુતોષ અવિલંબ ઉમાપતિ દર્શન આપો કામ ક્રોધ મદ હરો સિદ્ધિ સામર્થ સમાપો સ્થિર વૃત્તિ સત સોહમ રટણ કરત આપકી બંદગી દુઃખ દૂર કરી કંઈ દુઃખિત કોન સફલ કરો મમ જિંદગી આ મહાદેવ આ ભોળાનાથના ચરણોમાં મેં કીધું એમ કે રાવત બાપાની એ પૂરી આસ્થા જય ભોળિયા શબ્દ સરદારપુર કે બાપારે જોડાયેલો કોઈ માણસ એવો ન હોય કે જે એને જય ભોળિયા શબ્દ સાંભળ્યો ન હોય તો હું આદરણીય ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે અમે 13:03 રાઉન્ડ રાખ્યા છે આકાશવાણીના નિયમ પ્રમાણે એટલે બધાના વારા આવી જાય આપ સુરેન્દ્રનગરથી વધાર્યા છો તો એકવાર જોરદાર તમને ગડગડાટથી ડૉક્ટર આ 3 વાર એટલે બોલું છું કે 3 વાર PhD થયેલા છે એટલે ડૉક્ટર જગદીશ ત્રિવેદી પ્લીઝ વેલકમ
અને સરદારપુરના મિત્રોને કહું કે આ ડોક્ટર શરદી ઉધરસના નથી, આ કલમના ડોક્ટર છે, એટલે વળી પાસે પૂરો થાય પછી કોઈ દવા લેવા ન જતા. બરાબર મામા, ચંદુ મામાનો આવો, પધારો પધારો. ડોક્ટરો મને ગમે બહુ, એટલે આ તો મોટા ભાઈ છે, પણ ઓહો હો, અમારા રેડિયોલોજીસ્ટ બાપુ ડોક્ટર મારી ઘરે આવ્યા. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અને રેડિયોલોજીસ્ટ ઘરે આવ્યા. મેં મારા ધર્મપત્નીને ઓળખાણ કરાવી કે આ સાહેબ રેડિયોલોજીસ્ટ છે. એટલે ચા પીતા પીતા મારા વાઈફે એટલું પૂછ્યું કે સાહેબને નવા રેડિયા રિપેર કરતા આવડે? કોગળો થઈ ગયો હોય કે ના બેન, મારે છે ને થોડોક સામાન વધે છે નવા રેડિયામાં. અને એક્સરે બાપુ એક એવી વસ્તુ છે કે ઘરમાં કોઈને ખબર ન પડતી હોય ને તો એ ઘરમાં જઈ એક્સરે આવે ને તે આખું કુટુંબ એકવાર તો જોવે જ. આમ કરે, આ હા જોતો ખરા, બહુ નબળો એક્સરે. શું નબળો, જ્યાં જોવાનું છે ત્યાં તારો અંગૂઠો છે. પણ આખા ખાનદાનમાં એવું ટેવ, એક્સરે તો એકવાર જોવે જોવે ને જોવે જ બધાય. એટલે એક્સરે અમારે એક જણો છે, એ ચેઇન સ્મોકર છે, એ નકરી બીડી પીવે. તે બરાબર એક્સરે લઈને આમ ગયો ને તો ડોક્ટર સાહેબે જોઈને કીધું કે ભાઈ તમારા ફેફસામાં તો કાણું છે. બોલો કે એ ફેફસામાં કાણું નથી સાહેબ, એક્સરેમાં બીડી અડી ગઈ છે, તમે એ સિવાયનું જોવો. ડોક્ટર જગદીશ ત્રિવેદી. પૂજ્ય બાપુ, ઉપસ્થિત તમામ સંત ચરણો, કલા અને સાહિત્યના સ્વનામધન્ય ઉપાસકો અહીંયા બહુ મોટી સંખ્યામાં બેઠા છે, એ તમામ સાધકો અને રાવત બાપા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની અંદર બાપાને ચાહનારા આ ગામના અને પરગામના જે માણસો અહીંયા બેઠા છે, તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને પ્રણામ કરી. આમ તો કોઈ પણ જાતની એવી તૈયારી પણ નથી અને મને તો એવી કલ્પના નહોતી કે અહીંયા અત્યારે પ્રવચન કરવું પડશે, પણ જે કંઈ ભાઈએ 13 મિનિટ અને કંઈક અમુક સેકન્ડ કીધી, આ પણ 10-11 મિનિટ લઈ અને મારી 3 મિનિટ સાંઈરામને આપી અને હું પછી મારી વાત. એટલે માયાભાઈ બેઠા છે, મારું ધ્યાન જ નથી. બધાને મેં જય શ્રીરામ કર્યા, તમે દેખાણા જ નહીં મને. આખી દુનિયાને સૌથી વધારે તમે દેખાવ છો અને અત્યારે હું જોઈને શીખો જય શ્રીરામ. એટલે 10-11 મિનિટ મારે બોલવું છે. રાવત બાપા વિશે હું જે કંઈ જાણું છું, હું જે કંઈ મેળવું છું, મને એવી ખબર છે કે સૌથી પહેલી મુલાકાત રાવત બાપાની પૂજ્ય મોરારી બાપુ પાસે કોઈએ કરાવી હોય તો એ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કરાવી છે. જો હું ખોટું, જૂનાગઢની અંદર કંઈક રાવત બાપા ભીખુદાનભાઈને મળેલા અને ભીખુદાનભાઈએ એમ કીધું કે બાપા રોકાઈ જાવ તો પૂજ્ય મોરારી બાપુ પધારે છે અને હું એમનો ભેટો કરાવી દઉં. અને આ રીતે કેમિસ્ટ્રીની અંદર ઉદ્દીપક શબ્દ, રસાયણ વિજ્ઞાનની અંદર ઉદ્દીપક નામનો એક શબ્દ આવે છે અને એમાં એવું હોય કે બે તત્વ જે અલગ હોય એને જોડી દે, પણ એ પ્રક્રિયામાં પોતે ન જોડાય, એ તો પછી ઉદ્દીપક તો એની જગ્યાએ જ હોય અને પ્રક્રિયા થઈ જાય. કારણ કે એવી ઉદ્દીપકની ભૂમિકા આપણા સૌના વડીલ ભીખુદાનભાઈએ ભજવી અને રાવત બાપાને રોકી અને પૂજ્ય બાપુનો મેળાપ કરાયો. અને એ વખતે પહેલી વખત રાવત બાપાએ એમની રચના બે ચાર પૂજ્ય મોરારી બાપુની સામે રજૂ કરી અને બાપુનો તો ભાવ અખંડ રહ્યો છે, નિર્વ્યાજ પ્રેમ રહ્યો છે સાહિત્યકારો માટે, કલાકારો માટે. અને કલાકારો અને સાહિત્યકારોની ક્યાં વાત કરવી સાહેબ, જેમની કરુણા ગણિકાઓ સુધી પહોંચી છે, આનાથી વધારે વિશ્વમાં કાંઈ ન હોય સાહેબ. આજે આખી દુનિયા જો ચર્ચા કરતી હોય હેમંતભાઈ, આ ભારતના લોકો અને ભારતના માણસો અને ભારત વર્ષની અંદર થતી ચર્ચાની વાત નથી કરતો. હમણાં 3 દિવસ પહેલા આપ સૌના આશીર્વાદથી એક જ કાર્યક્રમ માટે ડલાસ જવાનું થયું. હું ત્યાંની વાત કરું છું કે ત્યાંના લોકો, ધોળિયા લોકો, જે એક ઘટનાની ચર્ચા કરે છે, એ ઘટના આ છે
કે સંતની કરુણા છે ને એ સાહેબ અમીરોના બંગલા પૂરતી સીમિત ન હોય, એ ગણિકાના કોઠા સુધી જઈએ કે એ મોરારી બાપુએ સાબિત કરી દીધું. એટલે એ બાપુ રાવત બાપાને સાંભળે છે અને પછી મોજમાં આવીને મને એવી સમજણ છે અને એવું સાંભળણ છે કે શાલ બહુ હેતથી એમણે ઓઢાડી અને એમ કહે છે આ પરિવાર રાવત બાપાનો કે એ જ ક્ષણે રાવત બાપાએ મનોમન પૂજ્ય મોરારી બાપુને સદગુરુ માની લીધા. આ આ આ રાવત બાપાએ લખ્યું છે, એમના દીકરા અહીં બેઠા છે. હવે બાપુ એક વાત કાયમ કહે છે, પાછા આપણે સૌએ અસંખ્ય વખત સાંભળી છે કે હું કોઈનો ગુરુ નથી, મારા કોઈ શિષ્ય નથી, આ બધાય મારા શ્રોતાઓ છે બાપુ, એવું અવારનવાર બોલ્યા છે. પણ બાપુ હું એવું માનું છું કે દ્રોણાચાર્ય સ્વીકારે કે ન સ્વીકારે, પણ એકલવ્યે તો દ્રોણાચાર્યને સ્વીકારી લીધા હતા. એને તો દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને સાહેબ એવી એને વિદ્યા ગ્રહણ કરી. અને એક હમણાં મને એક વિડીયો આવ્યો સાંઈરામ, એમાં એક નવો વિચાર હતો, આની સાથે જરાય સંબંધ નથી, પણ એ વિડીયો મેં સાંભળ્યો એટલે આ મિત્રોમાં શેર કરી દઉં. એક વિદ્વાને પ્રવચન કર્યું કે અંગૂઠો લઈ લીધો એ વાત હાવ ખોટી છે, અંગૂઠો લીધો જ નથી. પણ એ જે દ્રોણાચાર્ય હતા એને ખ્યાલ આવી ગયો હતો કે એક મોટું યુદ્ધ, મહાયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થવાનું છે ને એ વખતે આ એકલવ્ય ન લડે, એટલા માટે એની પાસેથી વચન લીધું કે તું એ યુદ્ધની અંદર કૌરવો કે પાંડવો બેમાંથી કોઈનો પક્ષ નહીં લે. એટલે એકલવ્યએ કીધું કે આ તો તમે મારો અંગૂઠો કાપી લીધો કહેવાય. સ્થૂળ અર્થમાં અંગૂઠો કોઈ ગુરુ માગે જ નહીં, કપાવે જ નહીં, અને અંગૂઠો કપાવે અને ગુરુ ન કહેવાય. એટલે મને આ આ વાત મને સાચી લાગી કે આ તાર્કિક વાત છે. એટલે રાવત બાપાએ પૂજ્ય મોરારી બાપુને ગુરુ માન્યા અને ગુરુ સ્થાને કાયમ એ બાપુને આદર કરતા રહ્યા. અને બીજી એક વાત, નરસિંહ મહેતા કે મીરાબાઈ કોઈ યુનિવર્સિટીની અંદર ભણવા નથી ગયા, પણ વિશ્વની તમામ યુનિવર્સિટીમાં સુરદાસ, કબીર, નરસિંહ, મીરા, અખો, ભોજો, આખી જે પરંપરા છે આપણી, એ તમામ ઉપર પીએચડી થયા છે છોકરાઓ. ઓલા લોકો ભણવા નથી ગયા પણ વિદ્યાર્થીઓ પીએચડી થયા છે, સાંઈરામે ઉલ્લેખ કર્યો ને. અને હવે તો કળિયુગ આવ્યો એટલે મારા ઉપર લોકો પીએચડી થયા, મારા ઉપર એક વિદ્યાર્થી પીએચડી થયો, પણ એ તો કળિયુગ છે. હા, બાકી તો મીરા ઉપર ને નરસિંહ ઉપર થાય, હા ભગવાન રજનીશ ઉપર થાય, ભગવાન જગદીશ ઉપર કોઈ થોડું થાય. હમણાં અમારે પથુભા અમારે રેલવેમાં ડ્રાઈવર થયા તે ધીરુભાઈ પહેલી જ વર્ધિન મુંબઈ 9 કલાક મોડા પહોંચ્યા તે રેલવે વાળાએ ગગલાવ્યા કે બાપુ આ પહેલી જ વર્ધિન 9 કલાક મોડા, તો કે ફાટકે ઊભા રહીને પૂછવો તો ખરું ને કે મુંબઈ જવું હોય તો આમ સીધા જ જવાનું ને. આરતી કરતા ગયા મંદિરે પાસે જેટલા આવ્યા, હા કારણ કે મારે ખોટા રસ્તે જવાય નહીં, એમની જવાબદારી હતી કે અવળા માર્ગે ન ચડી જવાય, એટલે પૂછતા હતા. એમાં 9 કલાક જેવો વિલંબ થઈ જાય એમાં શું ખોટું. અને મારે 2 મા બાપ છે, આમાં ઘણા જાણે છે, એક મારા જન્મદાતા માતા પિતા ને એક મારા પાલક માતા પિતા, જેણે મને મેં 12 નો ખોરાક લેવાનું શરૂ કર્યું એટલે 2.5 વર્ષ જેમણે મને લઈ લીધો ને હજુ એમની સાથે છું, એ મારા પાલક મા બાપ છે. અને એક મારા જન્મદાતા, તે મારા પિતાશ્રી જે થાનગઢની અંદર રહે છે, મારા જન્મદાતા માતા પિતા, એમને બાપુ પડી ગયા 8-1 મહિના પહેલાં અને સળિયો નાખવો પડ્યો આ ડાબા પગના ઢીંચણથી કેળ સુધીના ભાગ વચ્ચે. હવે બન્યું એવું કે થોડાક દિવસ પહેલાં આ જેમની સાથે હું રહું છું એ મારા પાલક પિતા, એ એવી જ રીતે પડ્યા અને એ જ પગની અંદર પાછું એવી જ રીતે આટકું ભાંગ્યું, એમને હળિયો નાખવો પડ્યો. એટલે અત્યારે હું મોડો આવ્યો ને એનું કારણ હળિયો બાપુ. તો હું અત્યારે રસ્તામાં મૌલિકને કહેતો હતો, મેં કહ્યું આ બે બાપાએ હળિયો નખાયો ને જો ભવિષ્યમાં મારે બહુ હવે ધ્યાન રાખવું પડશે, કારણ કે ભવિષ્યમાં હું પડીશ ને જો હળિયો નખાવશું ને તો મૌલિક એમ કહેશે કે અમારે વારસામાં હળિયો જ છે.
કારણ કે મારા મોટા બાપા પછી નાના બાપા અને જો હું નખાવું તો છોકરો હરરી જવાનો. હા, એ તો પડ્યા વગર નખાવશે. કે અમારી પેઢીમાં તો આ વંશ પરંપરાગત હળિયો આવેલો આવે. હા, પણ મને એક એક વિચાર આવ્યો રસ્તામાં આવતા આવતા, કે પગની અંદર હળીઓ નખાવી લેવો પણ જીવનમાં કોઈની હળી ન કરવી છે. આ ઓછી વેદના થાય એવું કામ છે. એટલે નરસિંહ મહેતા અને મીરાબાઈ ને આ બધા જે પરંપરા જેને ભજનો લખ્યા સાહેબ, એ લોકો ભણ્યા નહોતા, અભણ હતા, પણ એના ઉપર પીએચડી થઈ શકે એના વિશે વિદ્યાલયોમાં અને મહાવિદ્યાલયોમાં ભણવામાં આવે એવી એમણે આ સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરી. આ રાવત બાપા એટલા માટે મને પરમ આદર છે કે રાવત બાપાનો એવો મોટો શૈક્ષણિક અભ્યાસ નહોતો, પણ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પૈસા માટે નહીં, જે ઓલી પરંપરાના ભક્ત કવિઓએ જે રીતે કેવળ નિજાનંદ માટે થઈ અને ભજનો લખ્યા, રાવત બાપાએ એવી જ રીતે નિજાનંદ માટે થઈને કાયમ એણે ભજનો લખ્યા છે. એણે ક્યારેય મારું નામ કેસેટમાં આવી જાય કે મને પ્રસિદ્ધિ મળી જાય કે મારા પુસ્તકો પ્રગટ થઈ જાય એવા કોઈ સ્વાર્થ માટે થઈ અને એણે ભજન નથી લખ્યા. અત્યારે બાપુ મુશ્કેલી એ છે, આજે જ દિવ્ય ભાસ્કરનો એક આર્ટિકલ હું લખીને આવ્યો, એમાં એક વિચાર ઉતર્યો, તમને બધાને કલાકારોને તો ગમશે જ, એમાં મેં લખ્યું કે હું મારા મિત્રો સાથે બાળ મજૂરીના વિરુદ્ધમાં ચર્ચા કરતો હતો. હું મારા મિત્રો સાથે બાળ મજૂરીના વિરુદ્ધમાં ચર્ચા કરતો હતો અને ચર્ચામાં અમે એવા મશગુલ થઈ ગયા કે ખ્યાલ જ ન રહ્યો કે અમને ચા આપીને જતો રહ્યો એ છોકરો હાથ જ વરનો હતો. અમને ચા આપીને જતો રહ્યો એ છોકરો તો હાથ જ વરનો હતો. એટલે અત્યારે માયાભાઈ આપણે ચર્ચાઓ કરીએ છીએ, પણ ઘણી વખત આપણી વાણી પ્રમાણે આપણું વર્તન ન હોય. રાજ્યગુરુ સાહેબ આપણી વાણી પ્રમાણે, કારણ કે અત્યારે આખો સમય બદલાઈ ગયો છે, ત્યારે આ રાવત બાપા એટલા માટે મને ગમે છે. બાપા, મારા બાપાની આ પરિસ્થિતિ છે, પથારીની અંદર શૌચકર્મ ઇત્યાદિ અત્યારે કરવું પડે છે, પણ છતાંય મેં કીધું હું એક બે કલાક માટે પહોંચી જઈશ. એ એટલા માટે આવ્યો કે આ બાપાને જ્યારે જ્યારે મળ્યો છું ત્યારે મને એમ લાગ્યું છે કે પદ પૈસો અને પ્રસિદ્ધિના કોઈ પણ જાતના મોહ વગર આ બાપાએ કાયમ રચનાઓ લખી છે અને એટલા માટે અહીંયા આવું બધાને ગમે અને હું આવ્યો છું. અને છેલ્લી વાત, કારણ કે મારે 10 જ મિનિટ કીધી એટલે 10 મિનિટમાં જ પૂરું કરવું છે ખરેખર, કારણ કે આપણે બધાને સાંભળવાના છે. પણ જ્યારે અંતકાળ નજીક આવ્યો ત્યારે મેં એવું સાંભળ્યું છે કે બાપુએ એક વખત એમની પાદુકા બાપાને આપી હતી. કંઈક બાપુ અને બાપા છૂટા પડતા હતા અને બાપા બોલાય નહીં, પણ કંઈક એમની આંખની અંદર બાપુ કંઈક એવું વાંચી ગયા છે કે ગમે તે હોય, પણ પોતાની પાદુકા રાવત બાપાને આપી. મને ખ્યાલ છે આ પરિવાર પાસેથી મેં એવું સાંભળ્યું છે કે જ્યારે રાવત બાપાનો અંતકાળ નજીક આવ્યો ત્યારે ઈશારો કરીને એમના દીકરાને એમણે બોલાવ્યા અને એમ કીધું કે બેટા, પાદુકા જે ઉપર પડી છે ને બાપુની એ લઈ આવ્યો. અને એમના દીકરા એ વખતે બાપુની પાદુકા લઈને આવ્યા અને પાદુકાને પોતાની આંખ સાથે અડાડી ગુરુ પદ રજનું અંજન, જે તુલસીદાસજી મહારાજનું જે શ્લોક છે શરૂઆતના શ્લોકની અંદર જ, એવી રીતે એવા ભાવથી પાદુકાને પોતાની આંખ સાથે અડાડી અને આ દીકરાઓને એના, માફ કરજો એવો કોઈ મારો ઈરાદો નહોતો, પણ આ આ એક દ્રશ્ય હું ભૂલી નથી શકતો એટલે અત્યારે મેં યાદ કર્યું. અને એવી રીતે એ માણસે આ દુનિયામાંથી વિદાય લીધી. અને બાપુએ પણ, બાપુએ ખરેખર સંબંધ, બાપુએ દરેક માણસની સાથે સંબંધ નિભાવ્યા છે સાહેબ. જે માણસે સંબંધ નથી નિભાવ્યા એની હારે નિભાવ્યા છે. ત્યારે એવા કેટલાય મારી સાંભળણમાં છે કે જેણે જેણે બાપુની ટીકા કરવામાં બાકી આ કાનેથી સાંભળી છે બાપુની ટીકા, આ કાને, આ કાને, બીજાના કાનેથી નહીં. અને છતાંય બાપુએ એને જે માગ્યું એ દીધું છે સાહેબ. કરુણા સિવાય કંઈ વર્ષાયું નથી આ માણસે. તો રાવત બાપાએ તો ક્યારેય
બાપુની નથી ટીકા કરી, નથી બાપુ પ્રત્યે દુર્ભાવ રાખ્યો, પણ છેલ્લા શ્વાસ હતા ત્યારે એ ગુરુની ચાંખડીને આંખે અડાડી અને અનંતની વાટ પકડી લીધી. અને એ બાપાની આ સરસ મજાની શ્રદ્ધાંજલિ હોય અને આટલા બધા બેઠા હોય અને ત્યારે સાહેબ બાપુ આવીને બેઠા હોય અને એ કારણે એમનો આત્મા રાજી થાય ને, એનું એનાથી વધારે રાજી થવાનું બીજું કોઈ કારણ જ ન હોઈ શકે. સાહેબ અહીંયા બાપુ બેઠા બેઠા આમ આ આ કાર્યક્રમને માણતા હોય એ રાવત બાપાના આત્માનો સૌથી મોટો રાજીપ હશે એવી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું. જય સિયારામ. શ્રી માયાભાઈ આહિરને વિનંતી કરું કે તમારું પણ સ્વાગત છે. એકવાર જોરદાર તાલના ગડગડાટથી 13 મિનિટ અને 3 સેકન્ડ માટે હવે સાંભળીએ આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે શ્રી શ્રી માયાભાઈ આહિર. ધીરુભાઈનો અવાજ થોડોક બેઠેલો છે બાપુ, એટલે ધીરુભાઈ આજે અમને માત્ર આશીર્વાદ દેવા તમારી સાથે પધાર્યા છે. ધીરુભાઈ સરવૈયા એ અમને સવારના આશીર્વાદ દે છે. હા, એટલે ધીરુભાઈની 13 મિનિટ જો જેમ 3 મિનિટ જગદીશભાઈએ મને દાન કરી એમ. હા, એટલે ધીરુભાઈ કહે અવાજ બેઠેલો હોય તો હા એક જગ્યાએ કીધું કે ઊંચેથી બોલ, ઊંચેથી ગાવું પડશે. આવું કીધું ને બાબુ, તો આયોજક ટેબલ લઈ આવ્યો કે ઊંચેથી ગાવું પડશે તો ટેબલ ઉપર બે. એને એમ કે, અને એક જગ્યાએ માઇક આમ ટીંગાડેલું હતું. એટલે મેં કહે આ ભાઈ હેઠું ઉતારો ને, મને કે એ હાવ ચોંટાડેલું, તમે એડજસ્ટ થાવ એમ કરીને ખુરશી લઈ આવ્યો એ. એટલે એવાય મુદ્દા છે. પરંતુ આદરણીય માયાભાઈ ફેરવી દો. वसुदेव सुतं देवं कंस चारुण मर्दन देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे गुरु साक्षात परम ब्रह्म गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. पूज्य बापूना चरणों में પ્રણામ. રાવત બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ. ઉપસ્થિત તમામ સંતો, તમામ કલાધરો, માનની દિલીપભાઈ સાહેબ, ઇન્દ્રલીનભાઈ, તેમજ ઉપસ્થિત તમામ વડીલો, નામ બધાયના ન લેતા, ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. અહીંયા રાવત બાપુની ખૂબ સારી યાદમાં મેરાણભાઈ પણ બાપુ બહુ સારું સારું બોલે, એમ તો કે સારું જ બોલતા હોય, સવાલ નથી. પણ એ પણ બોલ્યા, હેમંતભાઈ ગાયું, સરસ મજાનું સંચાલન સાંઈરામભાઈ કરે, અને જેટલો થોડો ટાઈમ લેવાય પણ રાવત બાપુની જ કવિતાથી હું મારા શબ્દોની શરૂઆત કરી. અવારનવાર એ કાર્યક્રમમાં એમને હું યાદ કરતો હોઉં છું. આ ભગવાન કૃષ્ણ 7 વર્ષના થયા એટલે લગભગ આખું ગોકુળ સર કરી લીધું છે. એમાં બધી મહિલાઓ, એ મહિલા મંડળનો આમ તો બધે ભેગા થયા આખા વર્ષની બાયુ, કારણ કે કોઈના માખણ રહેવા દે નહીં, કોઈના ગોરહ રહેવા દે નહીં. પણ મને આ એક ઘટના બાપુ બહુ ગમે છે. આમ તો જોકે ગઈકાલે જ ભાઈની સ્કૂલે ત્યાં હતા અને ખૂબ રાવત બાપાને યાદ કર્યા, અને બાપુ આપને પણ અમે બેઠા બેઠા ખૂબ રાતે યાદ કરતા હતા. અત્યારે પરિસ્થિતિ કેવી છે માણસને નક્કી નથી થતું. હું કાલે બોલ્યો કે આ પરીક્ષાઓમાં છોકરા બહુ ભણ્યા એટલે મોટા માણસોના છોકરા માર્ક નથી લાવતા, એ ફાઇનલ છે.
એકચ્યુઅલી બધું છે, છું પછી ભણીને શું કરવાનું એમ. એટલે એના બાપાએ વારાઘડી એમ કે જોયું ઓલા રિક્ષાવાળાનો છોકરો 90% લાવ્યો. તમે બીજો કે ઓલો જો 90 રિક્ષાવાળાનો છોકરો, એક દી ઓલો કરોડપતિનો છોકરો કંટાળીને કીધું, બાપા તો તમે જ રિક્ષા લઈ લો ને, રિક્ષાવાળાના જ હારા હોય તો તમે હું કામ રિલાયન્સ વાળા થાવ છો એમ. એટલે ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ એટલે આખા વ્રજની બાજુ ભેગી થઈ, એટલે આખા વ્રજે નક્કી કર્યું, ટૂંકમાં ઘર રેઠું રાખીએ છીએ તો કૃષ્ણ કાંઈક નું કાંઈક લઈ જાય ને, હવે જે ખોટકાઈ ગયેલો હોય ઘીરે રહેવો જોઈએ. કપાસી વાળા આ તે ભાભલા જે સોરે બે ને એને કેવું ઘીરે બેહો, તારો બાપ ઓલો ગાળિયા કાઢી જાય સાવ. હવે ઘરે ઘરે એક એક માણસ નક્કી થયો એટલે ભગવાન કૃષ્ણ પાછી મીટિંગ કરી, એટલે બધા છોકરાને પૂછ્યું કે તારા ઘરે, તો કે મારા ઘરે મારા ડોશીમાં છે, બીજાને કે મારા દાદા છે, કે હવે કરવું શું, તો કે હવે પાણી હેલડે કબજો કરી, વ્રજે પાણી હેલડે, યમુનાને કાંઠે તો પાણી ભરવા આવે ને, આપણે તો તોફાન જ કરવા છે. કદમના ઝાડ અને એમ કહેવાય કે યમુનાના કાંઠે રહેલા વૃક્ષો ઉપર એક એક ગોવાળિયો બેસી ગયો, અને જેવી બાયુ પાણી ભરીને નીકળે, આ ગલોલીનું સંશોધન સાહેબ તેથી થયું, સીધી વા ઝાડો એટલે ફાટ કરીને ગલોલી એટલે સીધી માટલી હેઠી, હવે પાણી હેડે કર્યું, અને એક બાઈ ખાલી ભેડે પાણી ભરીને પાછી આવે છે, અને બીજી બાઈને પૂછે છે, બાઈ ક્યાં ગઈ છે, કે પાણી ભરવા ગઈ છે, પનઘટ ગઈ છે, યમુનાને કાંઠે ગઈ છે, કે તો ખાલી બેડે કેમ પાછી આવી, કે ખાલી બેડે ના આવું ને, હું જોઈ ગઈ ઓલો કૃષ્ણ જ્યાં છે, અને હવે આગળ ગાયું લઈને વયો જાય પછી ફરી આવશું, આપણે શું કામ ઉતાવળ કરવી જોઈએ, આનું નામ સમજણ, કે આગળ ગાયું લઈને વયો જશે પછી આપણે પાણી ભરવા જવું, આપણે જેને વાંધો હોય પાનના ગલે ઉભો જ ઘડીક ન જવું જોવે, કે આગળ વયો જાય પછી જવું, પણ આપણા મીટર ન ખાક, આપણો કયો બાપ થી ફાટી પડી તો ટકા રંગો લ્યો, તમારે તો એ જ પ્રોગ્રામ કરવો છે. એટલે આ વ્રજની મારે વાત મૂળ કેવલ ને કેવલ ભગત બાપુની કવિતા બાજુ જવું છે, રાવત બાપુની કવિતા બાજુ જવું છે, એટલે એ બાયુ બધી ભેગી થઈને એટલું કીધું, જોયું હવે પાણી નથી ભરવા દેતો. અને સાંભળી લેજો, જેટલા વ્રજમાં સારા કૃષ્ણના પ્રેમી હતા ને એટલા કોક તો વિરોધી હોય જ ને, કે કાંઈ નથી કરવા દેતો. અને એક વિરોધ કેવો હોય ખબર, તમે એને અતિ ગમતા હો, ખૂબ ગમતા હો, અને એ વ્યક્તિ પાસે જઈ ન શકતી હોય, એ આપણને બીજા જે ગમતા હોય ને એને કહેતા, એમાં કોઈમાં કાંઈ છે જ નહીં, શું કામ એ જ્યાં પામી નથી શક્યા એનો પણ વિરોધ હોઈ શકે. એટલે ઓલી વ્રજની બાઈ ના પાડે કે હવે હવે આખા ગામની બાઈ ભેગ્યું થાવ, એક એક બાઈ ઠપકો લઈને જાવ છો જશોદામાં, માનતા નથી, હકીકત જશોદામાં બહુ ઠપકો સાંભળતાય નહીં, કોઈ એમ કે અમારે માખણ ખાઈ ગયો તો મા જશોદા એવું કહેતા કે અમારી પાસે 9 લાખ છે, તમારી બે ગાવડીઓના માખણ ખાવા મારો લાલો આવે, સાંભળતા નહોતા ત્યારે. એટલે આ બાયુએ બધું મહિલા મંડળ ભેગું થયું, આ મહિલા મંડળ સ્થાપના દિન, રામ અવતારમાં મહિલા મંડળ નહોતું, નકર સુરપંખાનું નાક કાપી શકે ભગવાન, તરત મહિલા મોરચા ન મળે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, અમારે હામું જોતા નથી કોઈ. અરે પાછું ખાસ ધ્યાન રાખજો, સત્સંગ પૂરો થાય એટલે તરત સુરપંખ આવે છે બાપુ, રામાયણ રામ ને લક્ષ્મણજી પ્રશ્નો પૂરા કર્યા, સત્સંગ પૂરો છે, ભેગી સુરપંખ આવી, તો કદાચ સત્સંગની કસોટી હોય શકે, તમે સત્સંગ કર્યા કે ખાલી બાપુ પાસે બેહીને બલાંગા નાખીને નીકળી ગયા છો. આજ બધી મહિલા આખું મહિલા મંડળ જયારે ભેગું થયું, અને મહિલા મંડળ ભેગું થઈને કીધું કે હવે આખા ગામની બાયુ આપણે ભેગ્યું થઈને માં જશોદાને નેહડે ઠપકો દેવા જાય, એ 50-60 બાયુનું ટોળું દિલીપભાઈ ધીરે 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 વ્રજની બજારમાં હાલ્યું જતું હતું, અને એમાં હામેલી 5-10 બાયુ બીજી હાલી આવતી હતી, અને એને પૂછે છે કે એ બાયુ બધું ભેગ્યું થઈને ક્યાં જાવ છો, અને અમારા રાવત બાપુ લખે છે, એ જી મારે જાવું એ જશોદા માની પાહે રાવે રે કવરાવે કામ, ખબરાવે કાનો
જશોદા ને નેહડે માને ઠપકો દેવા જાય છે બોલ કે અમે કેદુ ને રાહ બેઠી હાલો અમે આવી આખું ફળિયું માં જશોદા નું ભરાઈ ગયું માં જશોદા ઓરડા માં કઈ કામ કરે છે અને એમાં એક વ્રજની બાઈ હિંમત કરીને એટલું બોલી અમે નંદરાણી છે અને એક જશોદાલ માં હામે આવી માને હાકલ કરે જશોદા માં થોડોક બહાર આવો માં અને માં જશોદા જ્યાં ઓરડા માં કામ પડતું મૂકી ને જ્યાં ઓહરી ની કોરે થાંભલી ને ટેકો દઈ ને આમ ઉભી ને જોવે છે આખી વ્રજની નારિયો ફળિયામાં ઉભી છે. અરે બાયુ કઈ નથી, ઉત્સવ નથી, પ્રસંગ શું આવ્યું છે બધી? માં આ ગામની બાયુ બોલશે નહીં, પણ જ્યારે જ્યારે એક એક બાઈ ઠપકો લઈને આવી, તમે તમારા ગોવિંદ નો ઠપકો સાંભળતું નથી, તમારા ગોપાલ નો ઠપકો સાંભળતા નતા, અને હવે ગયો જવાબ આખા વ્રજની બાયુ આવી છે. માની આંખમાં આહુડા છે. ભાઈ તમને ન ગમતો હોય તો કાઢી મૂકો. શું મારે લાલે તોફાન કર્યા? શું મારે દીકરે કરવી? તો કયો કે માં સાંભળી લ્યો. મધરાતે આવીને મોહા એ મોરલી વગા મધરાતે આવીને એ જે મારા સુતેલા સોરોડાને રે ઈ જગાડે રે એ કવરાવે કાનો કુંજ મારે માંડ કરીને છોકરા હુરાવ્યા હોય એને અડધી રાતે કોઈ મોરલી વગાડવાનો સમય તા તો જશોદા ભીના થઈ. અરે બાયુ એક મારો દીકરો વાહણી વગાડે છે એ તમને ગમતી વાત નથી, અને હવે હું જશોદા એમ તમને કહું છું કે ઠપકા લઈને ના આવતું, હું જશોદા એમ કહું છું કે એને પકડો અને બે ઠપાટ તમે મારજો, જાઉ સૂટી આપું છું. માન ખબર હતી કે કોઈનો પકડાયો પકડાઈ નથી, એને ગોતવા જાવ તો જડે નહીં ગોતવા. ઈ છે ઘન ગોવિંદો રે પણ હરિ ભક્તો ને હાથ વગો છે. ઈ છે પ્રેમ પરખંદો રે પણ હવે દેવ ને દીવો એ મારે ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારે મોજ. જશોદાને ખબર હતી કે પ્રેમ વગર પકડાશે ને છૂટી આપું છા. એ વ્રજની બાયુ પકડો તમારે આ છે લાવો મારી પાસે. અરે હું તો એમ કહું તમે મારતું કેમ નથી? તો રાવત બાપુને આ વાત મારતું કેમ નથી રાવત બાપુ? શું વ્રજની બાયુ જવાબ આપ્યો અને અમે અમે મારીએ એમ. અરે માં મારવાની વાત તો ન્યા જાય, પણ તારો દીકરો ગોળી તોડીને બેઠો હોય, એક લોંદો હાથમાં માખણ રહી ગયું હોય અને અમે ઓચિત આવી ગયું હોય તો ચિત્ર જોજો કેવું હોય ખબર. હાથમાં માખણ એક આંગળી કૃષ્ણ આમ કરીને બેઠો, પડખે આવતી ને ચકલી કરી નાખીશ. માં મારવાની વાત તો ન્યા જાય, પણ મંત્ર જાણું છું મારા એ એવી પીક તો બતાવે રે એ જી મારા ભોળુડા ભરુડા ને ભરમાવે રે કવરાવે લાલો ઊંજ મારે માય. એમ કે હું મારી નાખવાના મંત્ર જાણું છું. જેસુના રાધાજીને બે બહેન કર્યા ને માં તેદુ ને બીજું બી બોવે છે તો સાબિત કેમ નથી કરતી? હું કહું છું મારો એને એને પકડીને લાવો. અને એમાં પકડીને લાવો એ કીધું, અને એમાં એક વ્રજની બાઈ દોડ દેતી આવે, માં કે તું ના કયો ને સાબિત કરી દે મારા ઘરની થાંભલી બાંધીને આલી આવું છું.
અત્યારે બાંધ્યું, હા મેં અત્યારે બાંધીને આલી આવું, ચાલો મારે આવ્યું. અને માં જશોદાના ભક્તિ માથે ને માથેથી રેમાન ગઈ. એક વાર ખાંડણીએ બાંધ્યો હતો ને આજ લાકડીએ લાકડીએ મારવો છે, અને મા એમ કહેવાય કે ઝડપથી ઓરડામાં ગઈ અને ખૂણાની અંદર લાકડી પડી હતી. અને મેરાણભાઈ જગદીશભાઈ, અમારા માલધારીના ઘરમાં આવા સાથનો ગોતવાનો પ્રોગ્રામ ન હોય એમ. હાથ વગા હરિભક્તો ને હાથ વગો છે. આજ્ઞે બો ગોવિંદો રે. અમારે કહે ને કે સમજાવો, ચાલો સમજાવો, નાખો બે ગોબા લઈ દાર. સારી વાત છે. એને કઈક ભાઈ બાપા કરવું બાપા. પણ આય બાપુ ચિત્ર કઈક નોખું બન્યું. ઘરના ખૂણામાંથી લાકડી લઈ અને મા જ્યાં ઉંબરે પગે ત્યાં તો ઈ જ ઓરડામાં. પણ મોઢે બોલો હરે તા તો હાચનાન પણ મોઢે ઈ જ ખૂણામાં લેવા જાય. માં એ માં કીધું જશોદામાં બાપુ પાછું વાળું ફરીને જોયું. એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગોવિંદ તા તો કાનની બુટીઓ પકડી ઊઠ બેઠ કરે આવલો. અને આમાના હાથમાં લાકડી પડી ગઈ. ધીરે ધીરે ડગલા ભરતા જઈને પોતાના પાલોમાં માધવને લીધો અને વાકડિયા જુલફા ઉપર જશોદાના મળ્યા હાથ ફરવા. ગોપાલ હામાં બોલી, બાઈ તો કે ને થાંભલીએ બાંધ્યો, ખોટા બોલ્યો છે, મને માર ખવડાવવાને એટલે કરે છે. હું તો જોઉં તારી પાસે ઊભો છું, પણ તા તો માં ઓળખી ગયો કે લાલા શું કામ મારી સાથે આવું કરે. પણ ગોવિંદ સાંભળી લે, હું તારી લીલામાં હથવારો કરાવું છું, બાકી તે મુઠી ધૂળ જેથી મોઢામાં નાખીને તેથી તારા મુખમાં સૌદ બ્રહ્માંડના દર્શન ક્યાં, ત્યારથી હું ઓળખી ગઈ છું. મારા કવિ કાગ લખે, અરે એ તો બાપુ રે એ બધાય નો ઈ છે તારો બેટો રે નંદ રાણી તારા. તારો બેટો રે નંદ રાણી તારા માંગણા રે રે જી તારા ગેટ લાય જનમાની રે આ કમાણી રે નંદ રાણી તારા માંગણા રે રે જી અરે નંદ રાણી તારા. બાપ મને ખબર છે તું કોણ છો, અને હવે હાલ તો એમ કરીને એક હાથમાં લાકડી લીધી ને એક હાથમાં કૃષ્ણને લઈ ઓહરીની કોરે આવીને જશોદામાં કહેતી હતી. કોણ કહેતી હતી ઘેરે બાજુ, આ તારો બાપ અહીંયા રહ્યો, ખોટે ખોટીઓ ઠપકા આપો છો. ઉભી રહેજો કરીને જશોદાએ લાકડી લીધી. એ ગોપીઓનું ટોળું આગળ ને વાહ જશોદામાં પાછળ રહી નથી ને ફડાકો બોલાય, બાપુ કનૈયાએ બે હાથમાં ગડદા લીધા, કોઈ જે ઠપકા લઈને ના આવે એવું એકચ્યુઅલી કરાવી નાખો. આજે એ આગળ ગોપીઓનું ટોળું વાહે જશોદામાં, એની વાહે કાનો છૂટા ઘા કરે અને આ ચિત્ર બાપુ પિંગલસિંહ બાપુ જોવે. એ જી મારો નટવર છે રે હજી નાનો રે મયારણ તારો નહીં માનું હું નહીં માનું રે. Yeah.
ફટાફટ વિનંતી કરું છું ભાઈ ચંદુ મામાની જેમ મને આદેશ છે ભાઈ હરદેવ અને કારણ કે આપણે આમ બધાને વારા તો નહીં લઈ શકીએ બાપુ મેં કીધું એક આખી જેટ એરવેઝની ફ્લાઇટ ભરાઈને એટલા કલાકારો અહીંયા ઉપસ્થિત છે એકવાર તમે બધા જોરદાર તાલના ગડગડાટથી દરેકે દરેક કોમના કલાકારને કોઈ કોમ હોય નહીં કારણ કે જો સાથ સે નીકળી હે વધુ સબને સુની હે બહુ સરસ સંકલન સાથે માયાભાઈ આહિર તમે આગળ વધશો ખૂબ સરસ તમારું કામ છે મિત્ર તમારું કાર્ડ આપતા જજો મને આ અમારી હુવાણ છે બધાની અને મેં કીધું એમ કે બાપુ બધા પેલાય વાત કરી હતી કે આટલા સર્જકો કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય એવું એક જ ખોયડું છે અમારા કલાકારો સર્જકો કવિઓ માટે અહીંયા કાંજીબુટા બારોટનો પરિવાર છે અને હેમુભાઈ ગઢવીનો પરિવાર પણ ઉપસ્થિત છે આપણે એકવાર જોરદાર તાલના ગડગડાટથી બિહારીભાઈને અને બારોટજીને બેને વધાવીએ કે આ આધારસ્તંભો છે એક શેર બાપુ કે કોઈ અજાણ્યા કવિનો કે ગુજરે હે ઇશ્ક નામ કે એક બુઝુર્ગ દુનિયા છે गुजरे है इश्क नाम के एक बुजुर्ग दुनिया से हम सब भी फकीर उसी सिलसिले के हैं हम सब भी फकीर उसी सिलसिले के हैं एम क्या पुरोगामी होए आगळना वडवाओ होए जे जे वाइबा ने एना अमे तो आम डाळू रूपी फळ खाई छे अत्यारनी आखी एक पेढ़ी नवी पेढ़ी पण बैठी छे चार जनरेशन लोक संगीत नी भजन नी बैठी छे त्यारे आपणे एक आम हवे हवे 13 मिनिट माथी समय घटतो जाय छे खाली अने एक हारे भाई हरदेव भाई नी जेम यादी छे एम हूँ હોસ્પિટલમાં નામ બોલાય એવી રીતે જ ખાલી એક હારે કહી દઉં કે પાંચે પાંચ ચારણો જેટલા ઉપસ્થિત છે જીતુભાઈ દાદને વિનંતી કરું કે એક સાથે મંચ ઉપર આવો હનુભાઈને કહું કે મંચ ઉપર આવો ધીરુભાઈ ધીરુભાઈ જો અવાજ આપનો સાથ દે ધીરુભાઈ તો તો હવે ધીરુભાઈનો આજે અવાજ થોડોક બેસેલો છે એટલે મેં ના પાડી પહેલા હા એટલે જેમ હાલો અવાજ બેસી ગયો છે એટલે હું ઊભો છું અવાજ બેસી જાય હું બેસી જાઉં તો ભેગું ન થાય આમ તો ભગત બાપા એટલે ભક્તિ મર્દાનગી અને કરુણા આ ત્રિવેણી સંગમ એટલે રાવત ભગત બાપા ભગતે હતા જેનામાં મર્દાનગી હતી હા એની આંખ ફરે કોણ કે છે ભગવાન નથી બધા કે અમે બાપા ક્યાં ના પાડી છે હા ભગત બાપા ને જે મળ્યા હોય ને એ આજીવન એને ભૂલી નહીં શકે સિંહને તમે ગીરમાં મળ્યા હોય પછી છેલ્લી ઘડી સુધી ભૂલો નહીં ભગત બાપાની કલમ અબોટ કલમ સાદી અને સરળ ભોળાનાથના ઉપાસક ઉતાવળી એટલી જય ભોળિયા ત્યાં તો જાપે ભોગી ગયો એમ હા હા મુંબઈ વાળાને એમ કે અમે જ ઝડપી છીએ અહીંયા આવ્યા પછી એમ થયું અમને કાંઈ ન કહેવાય અને ભોળાનાથ પાસે બધા હપીને રહેતા હતા એમ ભગત બાપાની મઠી હોય કે ભગત બાપાનું આંગણું કે પરગણો હોય ત્યાં બધા હળી મળીને રહે અહીંયા સંતોય આવે બારવટીયા વાળું કરીને જાય અહીંયા કોઈ આવે એ ભોજન લીધા વિના ન જાય રાતે 12 વાગે 18 વાગે 20 મહેમાનો આવે ને ભગત બાપાનો આવકારો મોરો ન હોય શું કામ અમારી માં ઉદડા ઓઠડા વાળી રોકડા બેઠી આ કોઈ સુવિધા નહીં અને ચૂલે રસોઈ બનાવી તાત્કાલ જમાડે ને તો અમારા માં જમાડે આ પરિવાર
આટલો ફૂલો ફાયલો હોય ને તો એના પાયામાં અમારા માનો રોટલો છે. મણિભાઈ કપુરિયા પટેલ છે હરપદળના, એને એક દુઓ લખ્યો બાપુ, એ દુઓ આ આંગણાને લાગુ પડે છે કે ગોળે બેઠા ગંગાજી, જેના ગોળે બેઠા ગંગાજી રસોડે બેઠો રામ, માણિયલ કે મનખને દ્વારે આજ તીરથ ચારો ધામ. જગત ગુરુ શંકરાચાર્ય સુધીના સંતો અહીંયા આવ્યા. પૂજ્ય બાપુ વરમાં બે ત્રણ વાર આવે આ તમામ સંપ્રદાયના સંતો. હા, જેમ ભોળાનાથના ફળિયા એમ તમે જોવો ને કે વાહન વિરોધ અભાસ હતા. પાર્વતીનું વાહન સિંહ, ભોળાનાથનું વાહન પોઠિયો. હવે પોઠિયાને એને પડે પણ ઠેઠ સુધી જાય. આ જો અહીંયા દિલીપભાઈ સંઘાણી અને રાજ્ય ગુરુ અને રીબળિયા આ ધારાસભ્યો છે. બોલો, હા, અહીંયા ગમે એ સભ્ય હોય સભ્યતામાં આવી જાય. અહીંયા પક્ષ વાળાય છે, વિરોધ પક્ષ વાળાય છે. હા હા, અને હું તો રાજી થાઉં કે ભગત બાપાની આરે હું ખૂબ બેઠો. કોઈ દી એના જીવનમાં કોઈની ઈર્ષા ન આવી, કોઈ દી એના જીવનમાં બીજો રંગ ન આવ્યો. એક રંગા ને ઉજડા ભીતર રાખે ભાવ, બુરુ કોઈનું કરે નહીં તું તાકુ રંગ ચડાવ. અહમ અને ઈર્ષા તણા ઉતરી જાય ઓળા, તો ખાવન પાથરે ખોળા રમાડવા તું ને રાવતા. એના જીવનમાં કોઈ દી કોઈની ઈર્ષા નહીં, દ્વેષ નહીં. એનું ખરાબ બોલ્યા હોય ને એને કોઈ દી કાંઈ કહેવું નહીં. હા, અને એને એવો હાથ હોવાનો કે એનો એ પાછો કહેવો જોઈએ મારી ભૂલ થઈ ગઈ. આ પૂજ્ય બાપુની એ જ છે ને. બાપુને એક દી મેં કીધું અમુક આ માણસો વાતો કરતા હોય, બાપુએ મને કીધું કે જે ઝાડમાં ફળ હોય ને એમાં હાઉ પાણે મારે, હું પાણો મારો તો કાંઈક મળે, ઠૂઠાને કોણ મારે પાણે. હા, ઘણા કોઈ કોઈને કાંઈ દેતા જ નથી. ભૂકંપ આવ્યો એ વખતે લોપિયાને બીક ગરી ગઈ ને, તો એને વળી કોઈ ભૂદેવે કીધું કે હાથ પૂરી કુતરા નાખજો ને તમને બીક નહીં લાગે, અભય આવી જાય. તો તાજી પૂરી તરીને ઓઠે મૂકીને તો કુતરા મોટું બગાડીને ભાગી ગયા કે અહીં ટાટો રોટલો ન હોય, આ પાડી નાખવાનો હોય. કુતરાવે પૂરી આમ ન જોયું. બોલો, હા હા, નીકળી ગયા ત્યાંથી, એમ ન ખબર પડે એવું હોય. હા હા, એક ભાઈ પાડો રાખેલો, ભેંસને નાનો પાડો આવેલો અને એક કૂતરું, તે પાડાને નવરાવે છાસ પાય, કૂતરાને હોળ એમ કરે. વૈદ્ય કહેતું ટુકડું નાખે, તે કૂતરાને એકદી જળજળી આવી ગયા કે કેટલો અન્યાય, આ પાડું હું એને મોથ મારી દેવાનું. રાતે હૂતું હોય માથે કોથરો નાખવો પડે, ભાઈડો ડેલે બેઠો હોય. હા, કોઈથી નીકળાય નહીં અહીંયા, અને મને હારા મોટે બોલાવે નહીં. કૂતરાને છાસ પાય, દૂધ પાય, ઓલા પાડાને, કૂતરાને કાંઈ નહીં. આવું 1.5 મહિનો આવેલું, એમાં એક દી ખાટકી આવ્યો, પાડાનું હાટું કર નહીં. હા, અને એ પાડો છોડીને ઓલો હાલતો થયો ને, તે કૂતરાને હરખના હું આવ્યા કે આને હાથ ન ફેરવો એ સારું થયું. જો આને સાહેબ પાઈ હોત ને તો આજ હું ન હોત. એના છોકરાઓને કહેતા ગયા કે બેટા કોઈ હાથ ફેરવે ત્યાં રહેવું નહીં, એમાં આપણી સેફટી નહીં. ડોળા કાઢે ત્યાં રહેવું, હાથ ફેરવે ત્યાં ન રહેવું એમ. પણ રાવત બાપાના એક એક દુવા, જનોયવટ દુવા, એક એક ભજનો, ગાંડા જેના ગાય છે ગાણા સમજે નહીં કોઈ એ સાણા, થાયપા જેને મોર છે થાણા, વખત આવે એ જ કવાણા. ધીંગાણામાં મોખરે મર્યા હોય ને એ જ હાથી રહે છે, બાકી વૈશમાં તો બીકના મરે મરી ગયા હોય. આમ જાય તો ઓલા મારે, આમ જાય તો ઓલા મારે.
આગળ મરી ગયા હોય એ અલગારી તખતદાન રોહળિયા અહીંયા કેટલા કેટલા દિવસ રોકાય. આ ઈ ફળિયું છે. અહીં કાનજી ફૂટા બારોટ હોય કે નારાયણ સ્વામી હોય, અહીંયા કોઈ કલાકારને કોઈ પૂછે કે તમે ભગત બાપા ત્યાં ગયા કે ના, તો કે તો તમે કલાકાર ન હોય એવી છાપ. અહીં સાધુ નહીં પૂછે કે ઓ રાવત બાપા કો મિલા હે કે નહીં, તો તું સાધુ નહીં હે. કારણ કે રાવત બાપા ગમે ત્યાં મળી જાય. કેટલા લાખ કિલોમીટર તો એને રાજદૂત ફેરવું, બોલો. હા હા, એનું જેવું તેવું ખેડાણ નહીં, અને પોતા માટે નહીં, એના નિજાનંદ માટે કાંઈ લઈ લેવું એવું ને નિરંજનભાઈ રાવતવાણી એમને ગાયેલી. એકે રાયતી એવી ન હોય કે રાવત બાપાની રચના ન ગવાણી હોય. જ્યાં સુધી રાવત બાપાની રચના ગવાતી રહે ને ત્યાં સુધી એના ભજનો અને એના દુહાઓ રૂપે ભગત બાપા આપણા ભેગા કાયમ માટે છે, એ 100% વાત છે. અને એ જીવી જાણ્યા, એ મરી જાણ્યા, હા, એમની યાદમાં એના ગ્રંથનું લોકાર્પણ અને ભગત બાપાની સ્મૃતિ ઉત્સવ. કારણ કે આ ખમીરવાળો માણસ હતો, એની વાંહે રોવાય નહીં, ખમીરાઈથી પડકારો મારી દેવાય. જય ભોળિયા. આ બેઠેલા ગળે પહેલો કાર્યક્રમ છે. એકવાર જોરદાર તાળી તો બનતી હે ધીરુભાઈ સરવૈયા માટે, કારણ કે બાપુની કૃપા અને રાવત બાપા માટેનો એમનો હૃદયનો પ્રેમ અમારા બધાના સિનિયર છે. અને ધીરુભાઈ સરવૈયા, હવે જે સમય આપણી પાસે વધ્યો છે બાપુ, કાર્યક્રમનો બીજા દોર તરફ આપણે જવું છે, પરંતુ ભાઈ ચંદુમામાની યાદી પ્રમાણે હું વિનંતી કરું આદરણીય ગોવિંદભાઈ પાલિયાને, આદરણીય હનુભા ગઢવીને, આદરણીય જીતુભાઈ દાદને, અને કોણ રહી ગયું ચોથું, દેવ બિહારીભાઈ, હા સોરી, ચાર ચારણ ચોથો વેદ, આ ચારે ચાર વેદ જોરદાર તાળના ગડગડાટથી દુહાછંદની એક રમઝટ બોલાવો, પછી એક સંધ્યા, અને પછી બ્રાહ્મણોની ભેરવી દ્વારા આપણે કાર્યક્રમને બીજા દોર તરફ આગળ લઈ જશું. સેજ ઝડપથી આપ બધાને વિનંતી, આ ચારે ચાર જતી સતી અને સંતમાં અગમ ગીરા ઉચાર, ચારણ ખેત કસર નહીં ચારણ ગુણ ચાર, એવા આ ચારણો અહીંયા ચારે ચાર ઉપસ્થિત છે. હું ચારે ચારને વિનંતી કરું કે તમને મોજ આવે એવી 13 મિનિટ અને 3 સેકન્ડની દુહાચંદની રમઝટ સાથે કાર્યક્રમને આગળ વધારીએ. જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે હવે સમય બાપુને પાછી સંધ્યા આરતી તરફ આપણે પાછા ફ્રી કરી શકીએ એવી રીતે જોરદાર તાલીઓથી. જીતુભાઈ દાદ, કવિ દાદ ના સુપુત્ર બિહારીભાઈ, બેટો જો બાપ તણે ને ચીલે ચાલે નહીં, તો જનની કાઉ જણે વરવી લાગે વેરડા, જે દુહાને સાક્ષાત જીવી જેને બતાવ્યા છે, એવા ચારે ચાર ગોવિંદભાઈ પાલિયાને વિનંતી કરું, પધારો બાપા. દુખાવો ઊંડો દિલમાં, દુખામાં ઊંડો દિલમાં, ઘટમાં પેલો ઘાવ, રાવત કદી રુજાય નહીં, એ હવે પકડો ગુરુબા. બાપુ કૃપારામજી ખડિયા નામના જાણ થઈ ગયા.
અને રાજિયા નામનો ચોક નોકર હતો, ઓહડિયા વાટે ઉકાળે ખૂબ મહેનત કરે, ત્યારે એને ક્ષય રોગ હતો, ટીબી રોગ, ટીબી મટી ગઈ, ત્યારે એને પૂછે છે કે રાજિયા શું કરે, કે બાપુ ઓહડિયા વાટો તો લાંબા હાથ કરી અને ઓહડિયા વાટ્યા કરે, ત્યારે એમ કીધું રાજિયા તે મને જીવતો રાખી દીધો, હાલ હું તને અમર બનાવી દઉં, 500 સોરઠા એને સંબોધિત કીધા છે ગોપાલજી ખડિયાએ. એક મોટો ઝેર હોય, 10 દાડા ને ડગ દીધી આભડી જાય તો ડગલું ન દેવા દે, તાળવા તોડી નાખે, પણ એ ઝેર નું પ્રદર્શન ન કરી માણસ બાળે તો વાઈડ હોરો વયો જાય, માણા એને બાળે તો ઠાયર મારી નાખે. આમાં ઝેર કોને વધારે છે માણામાં કેરુમાં એ ખબર પડતી નથી. અને વીછીને એક જ બિંદુ ઝેર હોય, એક જ ટીપુ, પણ આ માં ફરતો આગારી જો મારા પાસે ઝેર છે, નાના માણા પ્રદર્શન બહુ કરે. મીણ ધર વીસી અણ માવ મોટા ધારે મગાર, પણ પીછું પીછું પૂછ બનાવ, એ તો રાખે સિર પર રાજિયા. પૂજ્ય બાપુ ના ધર્મ માં ગોવિંદપાલિયા ના નમસ્કાર, બધા સંતો બધાને નમસ્કાર. બાપુ યાદ એટલા માટે કરું છું કે બધા રામ ને ગોતવા જાય છે, પણ સબરી રામ ને ગોતવા નથી ગઈ, રામ ગોતતા ગોતતા ત્યાં આવ્યા છે. હાય પ્રેમ સર્વાણીઓ શ્રદ્ધા પ્રેમ સર્વાણીઓ યન જલક પલક તૂટ જા એ તો તો ખાવે આટો ન ખા પંપા સરોવર પાલિયા આ તો કહ્યું માને નહીં કોઈ કહ્યું માને નહીં કોઈને અને ચડી ગયું તું મન ચાળે આ તો મોરારી રાવત ને મળ્યા એ પછી મન બેહી ગયું મય માળે પાતાળ તું ધર્મ પર નાદ સુરા નરપાયું મે આકાશ પાતાળ તું ધર્મ પર
અલી પીરરા ભોદરા પ્રતિ રાજસુ આવી ગયા હાથી ભાડા ભાડા પાક માંગો મંડાણો ભારા તા દાદો ઓધોતી ઓધોલા જેમ બોળવા ધરાકુ આયા અલી પીરરા ભોદરા પ્રતિ રાજસુ આવી ગયા હાથી ભાડા ભાડા પાક માંગો મંડાણો ભારા તા દાદો ઓધોતી ઓધોલા જેમ બોળવા ધરાકુ આયા દરબાદી ભાડા ગણના રૂટારો ગુના દો દાદો ગોતોડા પીર મંડાણા પ્રસન્ના હાળા માળા ગારી ઘંડા ઘંડા થિયા હાક ભાગ દાદો વિતુંડા ઘમંડા લાગા ડાકણી રમે બાલા કી લાગી હાક માં દાદુ લપી જાય જીની મેગલી સરી કો પાગ દેડ દીસરી ભીમ ની ચક કાપતા મંડાણ દાદો ગાડાના ડુંગરા ગાળા હાડાડા પ્રતિ કો બોલો હુકલા હાડાડા દીદ સાઈ રૂ ગાડાનો કાંગરા મેરુ ખાડાનો રવિ ગોરત જાડાનો સાજ કો માતો ધાડાનો જાગા દાદો ભાણાનો કાજો પોતા સે ઠીક પાળ દીસ પાડા ઢડો રાડો પાડી વાયુ નાખતો વિશ્વાસ આફવા મને પ્રમાણ માં ગાજવા મને એના ફુફાડા હો દાદો બગાડા તગાડા રાખ સુધોડા કાળા જાવર હાડાડા હુંગળા દાડા લિયા થિયા હાડાડા હાડાડા જાણે ધરતી ના હમણાં ટુકડા થઈ જાય છે એવા ભોગ ધમા થતા હતા બોગ ધમા બોગ ધમા બોગ ધમા ગબ બોગ ધમા બોગ ધમા કદા કી ધમાક લાગી ધમા ખમા દેવી આસ માન મે ઉતારતા તો બ્રહ્મા સાદ ફાયદો બોલે ખમા 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 બ્રહ્માજી ચાર મુખ વાળા ને મોટા ફાટી ગયા એ માં ક્ષમા કરો અને ખમૈયા કરો માં બોગ ધમા 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 બોગ ધમા બોગ ધમા કદા કી ધમાક લાગી ખમા ખમા દેવી આસ માન મે ઉતાર ચાત બ્રહ્મા સાત ફાટ બોલે ખમા ખમા કી જમૈયા સભા સભા રંબા પર વિરોધ સે પુકા બાબુ માતાજી હટ મારી ને એના મુખ રુધિર થી ભરાઈ ગયો આ તો કલ્પના છે બાબુ આપ તો રુધિર થી નારાજ છો મને ખ્યાલ છે બાપ કારણ કે બાપુ ને ધનુષ વાળા ભગવાન ને નથી ગમતા એને શસ્ત્ર અભયપદ આપી દીધું કે હથિયાર નો જો એ અભયપદ ની નિશાની છે અને બાપુ અમારા ઈંડા હેવાઈ ગયા છે આપની પરતાપી બાપુ આમ હટ મારી હટ મારી ગોલોફામાં રુધિર ભરાઈ ગયા નાખવા ગયા આપને માલમાં ઢોલા ગાતો હિમાલય જોયો વિરાટ અને હિમાલયમાં તે તાતા ફળફળતા લોહીનો કોગળો કર્યો તો હિમાલય ઓગળવા માંડ્યો અને બધી નદીઓ નદીના કલર છે ને સફેદ કલર છે નદીઓ છે જ્યારે કોઈ માણસ શોકમાં જાય ત્યારે વાઇટ કપડાં પહેરીને જાય સફેદ દરિયો કાયમ કીધા કરે કે એ નદી તારા ઘરે ક્યારે મંગલ પ્રસંગ આવતો જ નથી કાયમ શોકના કલરમાં જ આવી રહ્યા છે કાયમ અમંગલ જ હોય છે ક્યારે મંગલ નથી હોતું અને ઘર યુદ્ધ રાજપૂતના યુદ્ધના મંડતા મોડ મોડતા મંડાયના છે અને એમાં નવ યુવાના લોહીની છેદરી ઉડેલી ધરતીના રંગ કાળા લાલ થઈ ગયા ત્યારે દરિયો આમ કહેતો કે આજ અમંગલમાંથી મંગલ કલર તને કોને કરી નાખ્યો ત્યારે એમ નદી કે છે કે આ ભવાની એ કોગળો કર્યો ને એના પરતાપ છે બધા લાલ કલર કરીને કે અમંગલ માંથી મંગલ કલર માય કરી નાખ્યા કાલિકા કોગળા ગાળ મોગળા મંડાણ માથે હિમાળો ઓગળે વાર વાર કે હજો કે તાતો મંડાણી ભારત પડલા કાળ છે દબાડા લાગી લોહરા લોહરા લંગરા ગોલ ગાદબો લજક તાતો લોહરા લંગરા ગોલ ગાદબો લજક તાતો લોહરા લંગરા ગોલ ગાદબો ખરા ગાગવા બીજા હો આપના જ શબ્દો કથામાં સાંભળેલા સૂત્ર કે મંત્ર ગણું વ્યવસ્થા અવસ્થા અને આસ્થા આ ત્રણ મુદ્દા બરોબર હોવા જોઈએ આ પરિવારમાં જોઈ બાપુ વ્યવસ્થા ખૂબ સુંદર હોય અવસ્થા પણ સારી પણ ઠીક છે અવસ્થા અને વ્યવસ્થા તો હોય પણ બાપાની જે આસ્થા હતી અને ભરોસો એ
અદ્ભુત અને ભરોસો ભેગું કરીએ કે બાકી થઈ શકે નહીં. એટલે જીતુ મામાનો એક દુહો ચારણો એ માતાજી પાસે એ જ માગ્યો છે. હે માં બુદ્ધિ ન આપજે જે અમને થવાન દેજથી માની શ્રદ્ધા રે આપજે અમને હમટી રે અરે અમને પાણા લાગે પી કવિતા જયારે લખવા બેસે ત્યારે સફેદ કાગળ ઉપર અક્ષર કાળા પડે છે. જેનો જપો કાળો છે, લખાણ અક્ષર કાળા છે, પણ એની કવિતા અને એનું જીવન એ બે એને ઉજળા સાબિત કરી દેખાડ્યા છે. અજમેર મહાનત
ધારા ભગત ધારા ભગત ધારા ભારા ભારા રૂપ ધારા ભગત 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 ધારા ભગત ધારા ધારા કેમ કેમ ધારા કામ રામ નાસ ધારા ભારા ભારા ધારા ભારા હિત મારા ઉધિરા કે ભૈર ના તો સાગર આગર લે દુનિયા જરા સુંદર સરંગ જરા વાગે પછી ને તાગર અંગ તક જાગર અંગ દી સુરત સદા ધ્યાન પ્રજા કરા વાગે રંગ બરાબર વાગે ના સુવાસ જપ દેવા ધાતારા સુધારા વેદ ધારા હવે તારા દશા ધારા 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 ધવિ ભારા ચક્ર ધામ બોલા સતી જતીયા સારા સુરાપુરા વિશેષારા બિના પેગંબરા બનારસ દાસી કવિ થઈ ગયા જે તુલસીદાસજી મહાત્માને પણ મળેલા જે મેં નાટક સમયસાર નામનું માગ્રત લખ્યો છે એમને એમાં એક નગણગણની છપાઈ છે જેમાં કાના માત્રનો આવે કઈ રસવાઈ દીર્ઘાય મીંડું કાઈ નો આવે એવો છપાઈ છે સગલ કરમ ગલ દલન કમળ જલ પવન ગણ ગણ નાગ ધવલ પલમ પદ દમન જગત જનિય મલ કમલ ખગ ફર પદ જલ ધર પવન સદલ સદલ બનારસ દાસી ને જે બાપુ બાલુ ભગત નો બાપુ છે અદ્રષ્ટ છે બફો બફો માં પાંચ અક્ષર નહીં લેવાના જય 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 મહેશ બાપુ અદ્રષ્ટ જલ્દી જાય છે અહીંયા માંથી વોટ બાપુ બાપુ બોલતા નથી બાપુ તમે ક્યારે ઓછું બોલ્યો જય જય મહેશ કાલ રોગ બાપુ એક બ્રહ્માનંદ નું ગાઈ નાખું લાલજી મહારાજ બેઠા છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી ની વાણી या मगरी मगरी नगरी 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 फगरी फगरी है या मगरी मगरी नगरी 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 सगरी मगरी है बात परी नगरी नगरी कगरी कगरी करी अगरी कगरी है ब्रह्म भूमि नगरी नगरी लगरी लगरी फगरी फगरी रगरी 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 है मैं अटकी अटकी नटकी नटकी जटकी भटकी भटकी हूँ घूम भटकी बाबू आ कविता हूँ एक कड़ी गाई अहिया वाणी नगरा में आपी
એક વાર જોરદાર તાલના ગડગડાટ થી આ પાંચે પાંચ દેવી પુત્રો જેણે દુહા છંદની મહાદેવને યાદ કર્યા, માતાજીને યાદ કર્યા, અને આ ભાઈ આમ પિતૃની જેમ વચમાં જ ઉભા રહે છે. મારી બાપુ વચ્ચે આવું મારા વાલા, મને કેજરીવાલ જેવું લાગ્યા તમે ટાણે. મંદિર મેં દાના ચૂક કે ચિડિયા મસ્જિદ મેં પાણી પીતી હૈ, મંદિર મેં દાના ચૂક કે ચિડિયા મસ્જિદ મેં પાણી પીતી હૈ, મેને સુના હૈ રાધા કી ચુનરી કોઈ સલમા બેગમ સીતી હૈ. મંદિર મેં કોઈ અજાણા કવિનો શેર પણ મને ગમે છે બહુ બાપુ, કે મંદિર મેં દાના ચૂક કે ચિડિયા મસ્જિદ મેં પાણી પીતી હૈ, મેને સુના હૈ રાધા કી ચુનરી કોઈ સલમા બેગમ સીતી હૈ. એક રફી થા મહેફિલ મહેફિલ રઘુપતિ રાઘવ ગાતા થા, એક રફી થા મહેફિલ મહેફિલ રઘુપતિ રાઘવ ગાતા થા, એક પ્રેમચંદ બચ્ચો કો ઈદગાહ સુનાતા થા, કહીં કૃષ્ણ મહિમા ગાતા રસખાન દિખાઈ દેતા હૈ, ઔરો કો લગતે હોંગે હિન્દુ ઔર મુસલમાન, મુજકો તો હર શખ્સ મેં ઇન્સાન દિખાઈ દેતા હૈ. જે વાત બાપુ વ્યાસપીઠ ઉપરથી કરે છે, એ દરેક કવિ દરેક કલાકાર આ મંચ ઉપરથી એ જ ક્યાંક પ્રેમ અને અમનની વાત કરતાં કરતાં આગળ હાલે છે. ત્યારે સંધ્યા આરતીનો સમય છે બાપુ, અને નિરંજનભાઈ પંડ્યા જેવો એક એવા આદરણીય ભજનિક બેઠા હોય ત્યારે એક 3 મિનિટ અને 45 સેકન્ડની એક સંધ્યા આરતી આપની વચ્ચે રજૂ થાય છે. આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી. ત્યારબાદ આપણે આપણા મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધવું છે, અને વધારેમાં વધારે બાપુને સાંભળવાનો બધાનો લાવો છે. ચંદુમામાની પણ ખાસ લાગણી છે, બધા કલાકારોના પણ સન્માન એમને કરવાતા, પણ મેં અટાણે ના પાડી, આપણા વતી નાયત વતી ના પાડી, બરાબર છે ને? કે મેં કીધું બધાને શાલ ઓઢાડવી છે, મેં કીધું આવી ગઈ આખી નાયત વતી જગદીશભાઈ, મેં કહી દીધું, મેં કીધું એમાં આપણે અડધી કલાક નથી બગાડવી, એ આપણે બાપુને સાંભળશું ત્યારે. બોલે સદગુરુ ભગવાન કી જય. તો બોલાવો પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે મહાદેવ. ઓ સદૃશમ તત્વમસ્યાભિલક્ષમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ ઈચ્છા પડીને ગાજો આવ્યો. આરતી ઉતારીને લઈ લો વારણા, અને ધરું ગુરુ ચરણ કમળ નું ધ્યાન. આરતી ઉતારી લઈ લો વારણ, ધરુ ગુરુ ચરણ કમળ નું ધ્યાન. એ આરતી ઉતારીને લઈ લો વારણ, ધરુ ગુરુ ચરણ કમળ નું ધ્યાન. શિષ્ય સદગુરુને સોંપતા એ જી મારું મટી ગયું દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. મારું મટી ગયું એ મારું મટી ગયું દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી.
સંત મારા છોડાવ્યા સર્વે ફંદ ચુરાસી ના બંધ હરિ ગુરુ દેવની આરતી આરતી મારા સદગુરુની શોભાને હું શું કહું એ મારા સદગુરુની શોભાને હું શું કહું એ તો મુખેથી વર્ણવી ન જાય શિવ અને બ્રહ્માજીની સ્તુતિ કરે શિવ અને બ્રહ્માજીની સ્તુતિ કરે અને જેના વેદ એ વેદ નિર્મળ જસ ગાય હરિ ગુરુદેવની આરતી જેના વેદ અને વૃત્તિ પામી વિશ્રામ જન્મ મરણ ના મારા રોગ મટ્યા અને હું તો પામી છું પદ નિર્વાણ પામી છું પદ અખાએ આ પદને અવલોક્યું એ તો મારા સદગુરુ કેરી સા અખાએ આ પદને અવલોક્યું એ તો મારા સદગુરુ કેરી સાન અવિનાશી પોતે આત્મા એ વાલો મારો વિલેશા છે પોતાની મોજ હરિ ગુરુદેવની આરતી વાલો મારો વિલેશા એ વિલેશા છે પોતાની મોજ હરિ ગુરુદેવની આરતી કરો મારા હરિ ગુરુ રામ સંત છોડાયા સરે સંગ ચોરાસીના બંધ હરિ ગુરુ દેવની આરતી
आरती करो मारारी गुरु राम संत छोड़ाया सर्वे बंद चौरासीना बंद हरि गुरु देवने બરાબર 3.5 મિનિટ જયમંત દવે ઉભો થતો 1 મિનિટ આવ્યો તો અને નારાયણ ઠાકર અહીં કામ છે આ વસ્તુ એક અઢી અઢી કડી એક ભજન છેલ્લી 3.5 મિનિટ કે 4 મિનિટ મોજથી અને હાર્મોનિયમ તમે જ વગાડો મને નહીં ફાવે અત્યારે એકવાર જોરદાર તમને ગણગારથી નવી પેઢીના આ બંને બ્રાહ્મણો અને ત્યારબાદ આપણે પુસ્તક વિમોચન તરફ આગળ વધશું સ્ટેન્ડ આપો ભાઈ બાબુ ઘરની પાસે કૂતરું મરી ગયું ને ગોંડલ રહેતા ત્યારે તમે નગરપાલિકા ગોંડલમાં ફોન કર્યો દિલીપભાઈ બનેલી ઘટના તમે બેંક હારે જોડાયેલા છે એટલે યાદ આવી ગઈ મને આ વાત અને બેંકમાં એક જણો ગયો ને તો બરાબર ઓલા એ પૂછ્યું કે તમારી સહી ઓરિજિનલ નથી ભાઈ ઓલો કે તમે બહાર આવો કાંઈ કેશિયરને કે બહાર આવો પટાવાળાને બોલે મને બહાર આવીને કે મને બે બાજુથી ધક્કા મારો કાં તો કે તમે મને ધક્કા મારશો ને ત્યાં જ ઓરિજિનલ સહી થશે હું બેંક બસમાં કંડક્ટર છું કે એટલે હું વાઇબ્રેટ થાઉં ને તો જ ઓરિજિનલ સહી થાય નહીતર ન થાય કે એમ અને બનેલી ઘટના કહો નગરપાલિકા ગોંડલને ફોન કે હલો નગરપાલિકા ગોંડલ મને કે યસ મેં ભાઈ કૂતરું મરી ગયું મને કે તમે કોણ બોલો મેં કીધું ભાઈ સાંઈરામ દવે તો એણે મને સતુભાઈ જવાબ આપ્યો છે મને કે તમે તો બ્રાહ્મણ છો મંગ્યો અગ્નિ સંસ્કાર કરી નાખો મેં કીધું એ તો કરી જ નાખશું ભાઈ પણ હગાવાલાને જાણ કરવી પડે ને આટલો જ મુદ્દો ભગવાન કેવું પડે ને એ ભેગો મન કે તમને ભામણને બોલવામાં ન પોહાય મેં કે ભાઈ આટલી તો ખેતી રહેવા દે હવે ભાટ ભામણને કુહાડો એ જો મોટે મોળા હોય તો ઓલો કાપે નહીં લાકડું અને આને આપે નહીં કોઈ આ આપણા દુહાઓ સાક્ષી પૂરે છે એટલે મોજથી તમને મોજ આવે છેલ્લે ભેરવીની ધૂન બોલાવી નાખજો હું તમારી સાથે ધૂનમાં આવી જઈશ એટલે મોજ આવે એ કરો પણ છે તમારી પાસે અઢી અઢી કડી લતાજીનો ફોન છે એટલે મારે આટલું કહેવું પડે જવાહરભાઈ ચાવડાનું સ્વાગત છે પધારો પધારો ઇન્દ્રનીલભાઈ રીબડિયા સાહેબ જવાહરભાઈ દિલીપભાઈ આ બધા આખી સરકાર આવી ગઈ આમાં પક્ષે ને આ પક્ષે બે બાજુ સત્યજીતસિંહ જાડેજાનું પણ સ્વાગત છે રીબડાથી મહેશભાઈનું પણ સ્વાગત છે Hey, hey, hey.
मोहब्बत की कोई मंजिल नहीं, मोहब्बत मौज है साहिल नहीं, मेरी अफसुर्दगी पे हंसने वाले तेरे पहलू में शायद दिल नहीं। आज हमने यूं ही खुशी कर ली, आज आज हमने यूं ही खुशी कर ली, दिल जला कर रोशनी कर ली, आते जाते रहा करो साहेब, आने जाने क्यों कमी कर ली। बापू वो जूना पिक्चर नो एक गीत छे यार, अने शायद शकील बदुईनीना एक रचना छे, एमनी रचना, रफी साहेबना गवायेलू गीत छे राग दरबारी मां, पण भेरवी मां एक अपनी समय गावानी कोशिश करू छू। रह गर्दिशो में हरदम, रह गर्दिशो में हरदम, मेरे इश्क का सितारा, रह गर्दिशो में, मेरे इश्क का सितारा, रह गर्दिशो में हरदम, मेरे इश्क का सितारा, कभी डगमगाई कश्ती, कभी डगमगाई कश्ती, कभी खो गया किनारा, रहा गर्दिशो में સારી હિન્દી ગઝલ ગાઈ, પણ પ્રસંગ અનુરૂપ બે લાઈન આપણા ગુજરાતી લોકકવિની મને યાદ આવે છે. ઓ મર્યા પછી ઘડીએ ન રાખે મોરા ભાઈ, શ્વાસ તણી कोई दिल के खेल देखे, के मोहब्बतों की बाजी, कोई दिल Yeah.
कोई दिल के खेल देखे के मोहब्बतों की बाजी वो कदम कदम पे जीते वो कदम कदम पे जीते मैं कदम कदम पे हारा रहा गर्दिशों में हरदम मेरे इश्क का सितारा रहा गर्दिशों में हरदम बापा के छे बेटो मारो माता मंगल गाई भाईनी माता मंगल बापा के छे बेटो मारो ए माता मंगल गाय माता मंगल बेनी के छे बांधव मारो बेनी बेनी સમયનો અભાવ છે એટલે છેલ્લે રાવત બાબા ભગવાન ભોળાનાથને બહુ યાદ કરતા ત્યારે બધાને એકવાર તાળી પાડી અને જોરદાર બધાને વિનંતી બધા બધા જેટલા બેઠા છે બધાને હાથ ઉજા કરી બધાને વિનંતી ये हमारी बदनसीबी जो नहीं तो और क्या है ये हमारी बदनसीबी ये हमारी साधा बगल गपदनी दमरे मदमरे गरे नीरस ये हमारी बदनसीबी जो नहीं तो और क्या है के उसी के हो गए हम के उसी के हो गए
गए हूँ जो न हो सका हमारा उसी के हो गए हूँ जो न हो सका हमारा कई दिशों में हर दम क्या पेश करे तुमको क्या चीज हमारी है क्या पेश करे तुमको तुमको क्या पेश करे क्या चीज हमारी है ये दिल भी तुम्हारा है दिल भी तुम्हारा है ये जा भी तुम्हारी है दिलकश तेरा नक्शा है दिलकश तेरा नक्शा सूरत भी प्यारी है सूरत भी प्यारी है पढ़े जब પહેલી વાર સભાગૃહ ગાવાનો પ્રયત્ન કરું આમનો અનુભવ જામંગ એમની પાસે બેનું આ બધું શીખેલો મારો ઝાલાવાડનો બાવળી ભાઈ ભલી મેદાન કાઢાણી લાંગા હિતાની કવા કફાણ સંભાળી કટારી મોય હોમ તો સંગ્રામ એમ જોડી નિશુરી બનાવી સંતમાં કહ્યા તમી જમા કાઢી તો ધારી વિના પટી ગટી ના કમીસી સમુદંતી કટી પાલ દસો વિક્રાંતમાં હૈ રાખવત રમ બંબોડી રંગ માસી કંકોડી ફટી પાલ હોળી રમી પાદ સારી ની સદી હરમ આહાડી વીજળી જાણે આહાડી વીજળી જાણે ઉતરી છે જાણે મણી હિણા કાણી જાણે ના થાને સમના માગી એવો મૃગા ને લીને કી છત્ર માલ માય હેમરે દાલી કાણી શહજાદી રાત કાંદી વાત અતી વાત કાણી વાત નથ કાણી જાણી કાંદી જા મતરી જો ડાક ડાક છત્ર વિચ હૈયા વિચ સોચરી કરી તે જસ ઇસ દિન ઇસ દિન કે ના ઇસ દિન સિયા ઇસ દિન ઇસ દિન કે ના ઇસ દિન સિયા ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमामि स्वामी सानिर्माण रूपं विभुं व्यापकं ब्रह्म वैदेश्वरूपं निदं निर्गुणं निर्विकल्पं दिगीरं चिदाकाशमाकाशवासंभवेऽहं થોડું ઘણું સંગીતમાં આપની કૃપાથી સંતોની કૃપાથી વડીલોની કૃપાથી ભણ્યો છું ત્યારે એક રાગમાલા બાપુ આપના ચરણમાં સમર્પિત કરવા માંગુ છું ઘણી રાગમાલા બાપુ રાગોની થાટોની રાગમાલા હોય છે પણ આ એક રાગમાલા પ્રહરની રાગમાલા છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે ગુરુકુળમાં ભણતા હોય ત્યારે માં એમને શીખવાડે છે એ સમયના પ્રસંગની રાગમાલા છે ओ ललित करे नव भोर बंदना ललित करे नव भोर बंदना सूर्य बिखे आ
करे ना भोर वंदना ललित करे मीरे राम पदम पदम रे मीरे कली घर मीरे मीरे राम पदम पदम रे मीरे कली घर साँझ भाई पहुँची घर लाए साँझ બ્રાહ્મણોને એ લોકોએ ભેરવી કરી, હવે હું ફેરવીશ.